पेंसिल तो चाहिए बस आई हाँ ओके सर ओके चलो गुड इवनिंग फ्रेंड्स मारो अवाज आए ना गुड इवनिंग जरा हेलो हेलो हाँ हेलो आवाज आए से बधाने चेट बॉक्स में जरा चेट बॉक्स में ओके સર ફ્રેન્ડ્સ જેમ કે આપણે આની પહેલાં સેટરડે સન્ડેમાં વાત કરી હતી કે આપણે એક ક્વિઝ સેશન લેવાના છીએ સરસ સરસ મજાનું આયોજન કર્યું હતું આના માટે કે જે ટોપિક શરૂ થાય ને એ પૂરા કરીએ પછી એની ક્વિઝ લેવી અને એ પ્રયાસના ભાગરૂપે આજે આપણે અને તમને તમે માં જોયું જશે કે દર ગુરુવારે છે આપણે આવું ક્વિઝ સેશન ગોઠવવાના છીએ બરાબર તો એની અંદર તમને જે ટોપિક પૂરા થાય છે ને એ ટોપિકને તમે કેવી રીતે એને ડાયજેસ્ટ કર્યો છે તમે એમાં કેટલું શીખા છો અને ખરેખર શું સાહેબ કહેતા હતા એ શોર્ટકટ્સ એમાં લાગુ પડે છે કે નહીં એ તમને આમાં તમને ખ્યાલ આવશે બીજી વસ્તુ કે ઘણી વખત એવું થતું હોય છે કે આપણે હા શ્યોર ઘણી વખત એવું થતું હોય છે ફ્રેન્ડ્સ કે સાહેબે કરાવ્યું હોય કાંઈક અને આપણે જ્યારે પેપર્સ જોઈએ ને ત્યારે એની અંદર પેપર્સની અંદર છે ને એ વસ્તુ હોય જ નહીં એટલે મારો પ્રયત્ન હંમેશા એવો હોય છે કે જે પહેલાં પૂછાઈ ગયેલા વસ્તુ હોય ને એ પૂછાઈ ગયેલી વસ્તુ અને એના જેવા પ્રશ્નો છે ને એ આપણને કેવી રીતે પૂછાઈ શકે હવે પછી કેવું પૂછાઈ શકે એવી જ ક્વિઝ મારા આ આપણા પ્રોનાઉન્સના ટોપિક્સની અંદર હશે આજના ક્વિઝ સેટમાં બીજી વસ્તુ મિત્રો કે અભિજીત સર ખૂબ સરસ મજાને આ પ્રયત્ન કર્યો છે તમને લોકોને ફ્રી હિસ્ટ્રી અને ઇંગ્લિશ આપે છે ઘણા લાંબા સમયની ડિમાન્ડ હતી કે અંગ્રેજી છે ને એ સર કોઈ સારા ફેકલ્ટીને હવે સારા કે ખરાબ એ વાત તો પછીની છે પણ આપણે એક પ્રયત્ન કર્યો છે કે અંગ્રેજીને તમે બહુ સરસ રીતે સરળ રીતે શીખી શકો વિથ શોર્ટકટ્સ મેં આની પહેલાંય કહ્યું હતું કે તમે અંગ્રેજી એવું શીખવાના છો કે જ્યાં તમારે ગુજરાતી કરવાની લગભગ જરૂર નહીં પડે અમુક ટૉપિક્સને બાદ કરતા તો અહીંયા આ એ પ્રયત્નના ભાગરૂપે તમે જે શીખાશો ને તમે જે શીખાશો એ લાગુ પડે છે કે નહીં એ આપણે જોવા જઈ રહ્યા છીએ કે તમે જે શીખાય તો આમાં લાગુ પડે છે કે નહીં મિત્રો તમારા બાકીના દિવસોમાં સવારે સાડા નવે હિસ્ટ્રીના લેક્ચર્સ હોય છે અને એ મેસેજ પણ સાહેબે એની પિન કરેલો છે યુટ્યુબમાં ટેલિગ્રામ ચેનલનો પણ મેસેજ પિન કરેલો છે તો એની અંદરથી પણ તમને ઘણું બધું જાણવા મળશે ક્યારે લેક્ચર છે શું છે કરંટ આ તે બધું એમાં તમને જાણવા મળશે એટલે એ ટેલિગ્રામ ચેનલ પણ તમે પેલી કરી લેજો એને પણ જોઈન કરી લેજો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો હવે બીજું વધારે વાત ન કરતાં આપણી આજની ક્વિઝ મેં કહ્યું હતું આની પહેલાં પણ કે આપણે સમયનો સદુપયોગ કરીશું અને આ સમયના સદુપયોગ કરવા માટે સમય બહુ ઓછો છે એ સમયની અંદર આપણે ઘણું બધું કરવું છે તો એ સમયનો સદુપયોગના ભાગરૂપે આપણે આપણી ક્વિઝને શરૂ કરીએ છીએ મિત્રો મેં એક ટોપિક કરાયો હતો પ્રોનાઉન્સ બરાબર ને આના વિડીયોઝ આ યુટ્યુબ ચેનલ ઉપર છે જ એટલે કોઈ જો આજે નવું જોડાણું હોય જેને આજે નવા જોડાણા હોય તો એના માટે આ વિડીયોઝ પ્રોનાઉન ટોપિકનો વિડીયો એની અંદર છે જ કેવી રીતે એના જવાબ લખવા એની શોર્ટકટ સાથેના આપણા લગભગ ત્રણથી ચાર લેક્ચરમાં છે તો એ પહેલાં જોઈ લેજો આજે આ ક્વિઝમાં તમે ભલે જોડા અહીંયા આપણે શોર્ટકટ્સ અહીંયા એપ્લાય થાય છે કે નહીં એ વસ્તુ આપણે ખાસ જોવાના છીએ કે જે આપણે શોર્ટકટ કરાવી એ થાય છે કે નહીં બીજું કે ગુજરાતીનું સાહેબ કહેતા હતા ગુજરાતી કર્યા વગર અને ત્રીજી વસ્તુ કે અહીંયા જે મેં પ્રશ્નો આપ્યા છે ને મિત્રો એ ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાઈ શકે એવી શક્યતાવાળા છે આજના ક્વિઝ સેટના આપણા જે સફળતા ઉપર આપણે આધાર રાખે છે એક આવતા ગુરુવારે મને ઘણા મિત્રોના ફોન આવે છે ટેલિગ્રામમાં પણ ઘણા મિત્રો મને કહે છે કે સર એટીડીઓ અને સિનિયર ક્લાર્ક નજીક છે તો એના વિશે કંઈક કરાવો ને મિત્રો એની એક ક્વિઝ છે ને એ આપણે આવતા ગુરુવારે રાખીએ છીએ આવતા ગુરુવારે સાંજે સાડા છથી આપણે એટીડીઓ ને સિનિયર ક્લાર્કમાં પૂછાયેલા પ્રશ્નો એનું સોલ્યુશન અને એ પૂછાઈ શકે એવા પ્રશ્નોની ક્વીઝ આપણે આવતા ગુરુવારે રાખીએ છીએ તેની અંદર પણ અવશ્ય આવી જાજો વધારે વાત નથી કરવી આપણે આપણા કામની અંદર જઈએ ચલો ક્વેશ્ચન નંબર વન ક્વેશ્ચન નંબર વન ઓલ બ્લેન્ક બ્લેન્ક્યુ સે હેવ ટુ બી ટ્રુ આપણે શોર્ટકટ આની કરેલી હતી ક્વેશ્ચન નંબર વન ઓલ બ્લેન્ક યુ યુસે ઓલ બ્લેન્ક બ્લેન્ક્યુ સે બરાબર હેવ ટુ બી ટ્રુ તો આની અંદર આપણી શોર્ટકટ લાગુ પાડીને આપણે આમાં શું જવાબ લખી શકીએ એને જરા જોઈએ પણ જવાબ તમારે આપવાના છે મને તમારે બોક્સની અંદર બોક્સમાં તમારો જવાબ મોકલવાનો છે બરાબર ત્યારબાદ આપણે એને સોલ્વ કરીશું યસ સ્ટાર્ટ પહેલાં પ્રશ્નોમાં જવાબ શું આવશે ઓલ બ્લેન્ક યુ સે હેવ ટુ બી ટ્રુ મને તમારો જવાબ દેવાનો છે યસ શું જવાબ આવશે ફ્રેન્ડ્સ તમારે ચેટ બોક્સમાં મોકલો મને મિત્રો હા સી ધેટ ઓકે સી વેરી ગુડ સરસ વેરી ગુડ સી 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 ધેટ વેરી ગુડ ચલો ઓકે મને સી જવાબ મળે છે મોટાભાગના એ આમાં સી જવાબ આપ્યો છે અહીંયા બે વખત આ થઈ ગયું છે એના ઉપર ધ્યાન ન આપતા અહીંયા બે વખત પેલું થઈ ગયું છે ઓપ્શનનું એના ઉપર ધ્યાન ના આપતા તમે ખાલી જવાબ જોજો ફ્રેન્ડ આપણી પહેલી શોર્ટકટ છે ક્યાં લાગુ પેડિયામાં આપણે કહ્યું હતું કે જો વાક્યમાં ખાલી જગ્યા પહેલા ઓલ આપેલું હોય આપણા વિડીયોઝની અંદર આપણે જયારે લાસ્ટ લેકચર લીધું એમાં કીધું હતું ખાલી જગ્યાની પહેલાં ઓલ આપેલું હોય પછી આપણને ખાલી જગ્યા આપી દઈએ તો ઓલ પછી તરત જ જો કોઈ પ્રોનાઉન લેવું હોય ને તો એ ધેટ આવે એ ધેટ આવે આપણે એમાં એક એક્ઝામ્પલ જોયું તો ખબર છે ઓલ ખાલી જગ્યા ગ્લિટરિંગ બરાબર આવું આપણે કીધું હતું ઇઝ નોટ ગોલ્ડ ઇઝ નોટ ગોલ્ડ યાદ આવે છે અને એમાં આપણે કહ્યું હતું ધેટ લેવાનું ઓલ્ડ ધેટ ઇઝ ઓલ્ડ ધેટ ગ્લિટરિંગ ઇઝ નોટ ગોલ્ડ આ ઉપરાંત તમને એ પણ યાદ હોવું જોઈએ કે ધેટને આપણે બીજે ક્યાં લેતા હતા તો કે ધેટને આપણે ઇન્ડાયરેક્ટ સ્પીચના ઇન્ડાયરેક્ટ સ્પીચનું વાક્ય હોય એમાં આપણે ક્યાં લેતા હતા તો કે એમાં સંયોજક તરીકે લેતા હતા યાદ આવે છે મિત્રો આ શોર્ટકટ પણ આપણે કહી હતી યાદ છે ત્રીજું ધેટને ક્યાં લેતા હતા તો કે ધેટને આપણે હજી એક જગ્યાએ લેતા હતા ક્યાં તો કે હુ અથવા વીચને બદલે હુ અથવા વીચને બદલે આપણે ધેટનો ઉપયોગ કરતા હતા યાદ છે ને આપણે જે લાસ્ટ લેક્ચર લીધું હતું એમાં વાત કરી હતી કે ધેટ ક્યાં આવે ધેટની શોર્ટકટ શું હતી કે ઓલ પછી આપણને તરત બ્લેન્ક આપી દીધી ઓલ પછી તરત બ્લેન્ક આપી દીધી તો એમાં ધેટ આન્સર આવે ત્યારબાદ આપણે શું કહ્યું હતું કે હજી ઇનડાયરેક્ટ આપનું વાક્ય આપ્યું હોય ઇન્ડાયરેક્ટ સ્પીચનું વાક્ય આપ્યું હોય તો એમાં સંયોજક તરીકે પણ ધેટ લેવાય એમાં આપણે કીધું હતું કે છ પ્રકારના વાક્યોમાંથી ચાર પ્રકાર એવા છે ચાર પ્રકાર એવા છે કે જેની અંદર આપણે ધેટ સંયોજક લઈએ આ આપણે લાસ્ટ લેક્ચરમાં શીખાતા સરસ ઘણા બધાનો જવાબ સાચો છે કોંગ્રેચ્યુલેશન્સ બધાને વીચના બદલે પણ લઈ શકાય સરસ વાત સાચી વાત છે વીચના બદલે પણ લઈ શકાય પણ અહીંયા એ વસ્તુ જ નથી અહીંયા તો આપણને ઓલ આપ્યું છે ઇઝન્ટિટ ઓકે સર આગળ વધીએ ફ્રેન્ડ્સ નવો પ્રશ્ન પ્રશ્ન અહીંયા હું મૂકું છું તમારે એનો જવાબ એની અંદર ટાઈપ કરીને મોકલવાનો છે યુ આર ધ મેન બ્લેન્ક કવર પ્રોફેસર રિસ્પેક્ટ ધ મોસ્ટ યુ આર ધ મેન બ્લેન્ક કવર પ્રોફેસર રિસ્પેક્ટ ધ મોસ્ટ પહેલું છે હુસ આપ્યું છે ડબલ્યુએચ ઓપ્શન હુસ છે બીજું હુમ આપ્યું છે ત્રીજું પાછું હુઝ આપી દીધું છે ભૂલમાં અને એક વીચ આપ્યું છે બરાબર મને તમારે તમારો જવાબ સેન્ડ કરવાનો છે ચેટબોક્સની અંદર તમારો જવાબ આપો મને મને પહેલો જવાબ મેળો હુમ ફ્રેન્ડ્સ શોર્ટકટને યાદ રાખીને કરવાનું છે અઠે ગઠ્ઠે નહીં બરાબર મને આમાં શોર્ટકટને યાદ રાખીને તમારો જવાબ આપવાનો છે ઓકે શું શોર્ટકટ લાગુ પડશે તમારી ચેટબોક્સમાં મને એ પણ મોકલો કે કઈ શોર્ટકટને અનુરૂપ આપણે આ જવાબ લખો યસ સેકન્ડમાં બી લખે છે હોમ ગુડ ઓકે હોમ હોમ વેરી ગુડ વેરી ગુડ સરસ હોમ વેરી ગુડ એક વીચ આવ્યો ડી વીચ ઝાલા ઝાલાભાઈએ વીચ લખ્યો છે જવાબ કોઈ કે સી પણ લખ્યો છે સી ને બી વુઝ હુઝ ઓકે હોમ વેરી ગુડ હુમ હુમનો સ્પેલિંગ કોઈ ખોટો લખ્યો છે બરાબર તો જોઈ લેજો એમાં હુમનો સ્પેલિંગ ઓકે ચૌધરીભાઈ હુમનો સ્પેલિંગ ખોટો છે યસ ઓકે જોઈએ ફ્રેન્ડ્સ તો વેરી ગુડ હુમ બ્લેન્ક સ્પેલા નામ અને પછી પ્રોનાઉન સરસ યાદ છે શોર્ટકટ ઓકે ફ્રેન્ડ્સ ચાલો જરા જોઈએ તમે જે જવાબ લખો એ સાચો છે કે નહીં જરા આપણે ચેક કરીએ આપણે કહ્યું હતું કે જ્યારે તમને બધા જ પ્રોનાઉન્સ આપ્યા એક ઊઝ આપવું એક હુમ આપવું પાછું ઊઝ આપી દીધું છે વીચ આપી દીધું છે બરાબર બધા જ પ્રોનાઉન્સ આપવા હોય ત્યારે શું કરવાનું તો કે ખાલી જગ્યાને જુઓ આ આપણો પ્રોનાઉનનો ટોપિક થયો પ્રોનાઉન્સ બરાબર પ્રોનાઉન્સ ખાલી જગ્યાને જુઓ ખાલી જગ્યાને આ પ્રોનાઉન્સ ક્યાં થયા તો કે આપણે કહ્યું તો કે આ બધા પ્રોનાઉન્સ છે ને એ રિલેટિવ પ્રોનાઉન્સ છે બરાબર ને રિલેટિવ સંબંધક સર્વનામ એ શું કરે તો કે બે વાક્યને જોડે તો અહીંયા બે વાક્ય જેમાં બે વાક્ય વચ્ચે સંબંધ હોય એને જોડવાનું કામ આ કરે બરાબર આપણી આમાં શોર્ટકટ શું કહેતા હતા કે રિલેટિવ પ્રોનાઉન આપણને ખબર પડી ગઈ શોર્ટકટ આપણે એવું કહેતા હતા કે ખાલી જગ્યાની પહેલાં નામ ખાલી જગ્યાની પહેલાં નામ અને પછી સર્વનામ સર્વનામ જો ખાલી જગ્યાની પહેલાં નામ મેન એટલે થાય નામ થયું ને બરાબર ને કોમન નામ ઓકે પછી શું આપ્યું તો કે અવર અવર એટલે સર્વનામ થયું બરાબર ખાલી જગ્યાની પહેલાં નામ અને પછી સર્વનામ તો એનો જવાબ હુમ આવે હુમ ગુજરાતી આગલા વાક્યનું મેં નહોતું કર્યું અને આ વાક્યનું હું નથી કરતો શોર્ટકટ પ્રમાણે જ હાલું છું હું બરાબર મેં આગળના વાક્યનું નહોતું કર્યું આનું નથી કર્યું કરવું નથી મારે મારો જવાબ સાચો જોઈએ છે મિત્રો યાદ રાખજો જે સિનિયર ક્લાર્કને એટીડીઓની પરીક્ષા દેવાના છે એને આમાંથી એક માર્કનું અવશ્ય આવશે સો ટકા આપણે જેટલા પ્રોનાઉન્સ શીખા છીએ ને એમાંથી એક માર્કનું મિનિમમ એક માર્ક જો પ્રોનાઉન્સના પાર્ટ્સ કરીને એ કરશે ને તો તો એનાથી વધારે માર્ક્સ પણ આવી જાય પણ જે મેં કહ્યું ને કે જો એ ધારે ને તો આની અંદરથી મિનિમમ એક માર્ક મેક્સિમમ જેટલું લેવું હોય એટલું પણ હવે તમારા માટે એ પ્રશ્ન નથી બરાબર ને તમે એનો જવાબ હાચું આપવાના છો કારણ કે બધાની આપણે શોર્ટકટ કરી છે ઓકે ફ્રેન્ડ્સ આગળ વધીએ ક્વેશ્ચન નંબર થ્રી તરફ ક્વેશ્ચન નંબર ત્રણ હી વોઝ અબાઉટ ટુ એડ્રેસ ધ મેન બ્લેન્ક વોઝ સ્ટેન્ડિંગ ડિસાઈડિમ એક કંઈનું ગુજરાતી કરવાનું નથી સાહેબને નથી આવડતું જે કહેવાય ઓપ્શનમાં છે એક હુ આપ્યું છે એક હુ છે એક વીચ છે ધેટ છે અને નન છે આઈ રિપીટ જેને સરખું દેખાતું નહીં આ તો દેખાય એવું જ છે બધું બ્લેકમાં કરેલું છે બરાબર ને હી વોઝ એબાઉટ ટુ એડ્રેસ ધ મેન બ્લેન્ક વોઝ સ્ટેન્ડિંગ બિસાઇડ હિમ આપણી શોટકટને અનુસાર આપણી શોર્ટકટને અનુસાર આનો જવાબ તમારે ચેટબોક્સમાં લખવાનો છે યસ આવવા મીંડુ હું વેરી ગુડ સરસ સરસ ઓકે વેરી ગુડ હં નાઇસ થ્રી એ વેરી ગુડ વેરી ગુડ મનોજભાઈ હું હું જો સરસ મને શોર્ટકટ પણ આપીને લખીને મોકલ્યો કે નામ ને પછી ક્રિયાપદ ને વેરી ગુડ સરસ સરસ માણસ ક્રિયાપદ વેરી ગુડ બેને માણસ ખાલી જગ્યા ક્રિયાપદ કરીને મોકલું વેરી ગુડ ચાલો હં બાકીના છે એ જવાબ નથી દેવાના એમને બાકીના જવાબ નથી દેવા અહીંયા એક છે નીતિનભાઈ નીતિનભાઈ નાઉન ખાલી જગ્યા વર્બ નહીં એવું આપણે નહોતું કીધું નાઉન ખાલી જગ્યા વર્બ એવું નથી વિચમાઈ લેવાય હો ભાઈ હા પર્સન નાઉન રિપોર્ટિંગ વોબ એ આપણે સાહેબ રિપોર્ટિંગ વોબની વાત નહોતી ખાલી વોબની વાત કરી હતી ઓકે સરસ સરસ ચલો મોટા ભાગના જવાબ સાચા આપ્યા છે મોટા ભાગના જવાબ જવાબ સાચા આપ્યા છે પણ તમે જે નોટ કરી છે ને એમાં કદાચ તમે કંઈક ભૂલ કરી છો જો આમાં મેં બે ચાર આન્સર એવા જોયા કે એમાં નોટમાં છે ને તમે ભૂલ કરેલી છે પણ પહેલાં પ્રશ્નના જવાબ તરફ આપણે જોઈએ આ પ્રશ્નનો જવાબ શું કહે છે ફ્રેન્ડ જોજો આ એમ કીધું હી વોઝ અબાઉટ ટુ એડ્રેસ ધ મેન બરાબર બ્લેન્ક વોઝ સ્ટેન્ડિંગ ડિસાઇડિંગ આપણે જ્યારે મેં તમને કહ્યું હતું કે આ ખાલી જગ્યાનો પ્રશ્ન હોય એટલે સૌથી પહેલાં આપણે ઓપ્શન્સને જોવાના ઓપ્શન્સ આપણા ઓપ્શન્સ છે ને એને જોવાના ઓપ્શન્સને જોયા તો એમાં આપણે જોઈએ હું જોયું એક વીચ જોયું એક ધેટ જોયું એક નન આ ત્રણેય શું છે તો કે આ ત્રણેય છે ને એ પ્રોનાઉન્સ છે ટોપિક ન ખબર પડે કાંઈ નહીં આનો ટોપિક છે રિલેટિવ પ્રોનાઉન્સ આ બધા રિલેટિવ પ્રોનાઉન્સ છે બરાબર રિલેટિવ પ્રોનાઉન્સ એટલે હમણાં જ કીધું કે બે વાક્ય વચ્ચેનો સંબંધ હોય તો એ બેને જોડવાનું કામ કરે ઇઝન્ટ ઇટ નાઇસ ચાલો આગળ વધીએ તો હવે તો કે આપણે એમ કીધું તું આપણે બધાની શોર્ટકટ લીધી હતી બરાબર હવે શું તો કે ખાલી જગ્યાનું નિશાની છે ને બ્લેન્કની નિશાની છે એને જુઓ બ્લેન્કની નિશાનીને મેં જોઈ બ્લેન્કની નિશાનીની પહેલાં માણસનું નામ નામ સાચું તમારી જો જેને શોર્ટકટ ઘણા આમાં મને ચેકબોક્સમાં ઓકરી છે ને એમાં ભૂલ કરી છે ખાલી નામ નહીં મેં એમ કીધું હતું કે માણસનું નામ યાદ રાખજો ફ્રેન્ડ્સ હું છે ને હું એ માણસ માટે જ લેવાય હું છે ને એ માણસ માટે બરાબર આ માણસ માટે જ લેવાય એ માણસ સિવાય ક્યાંય ના લેવાય આ બધાય પ્રશ્નો છે ને ફ્રેન્ડ્સ ક્યાંક ને ક્યાંક પૂછાઈ ગયેલા છે અથવા તો પૂછાઈ શકે એવી શક્યતાવાળા છે આ તમને સેલું કદાચ લાગતું એટલા માટે કે તમે શોર્ટકટ શીખા છો એટલે હું વાત એ કરતો હતો કે માણસ માટે જ હું છે ને એ કોના માટે લેવાય તો કે હું છે ને માણસ માટે જ લેવાય માણસ સિવાય તમે ક્યાંય એને ન લઈ શકો એનો ઉપયોગ ન થાય બરાબર પ્રશ્ન વાક્યની વાત નથી આપણા પ્રોનાઉન્સની વાત છે ત્યારે વાત કરીએ છીએ ઓકે તો માણસ માટે પછી આપણે શું કહ્યું હતું કે માણસ ખાલી જગ્યા પહેલા માણસનું નામ પછી કોઈપણ ક્રિયાપદ કોઈ પણ ક્રિયાપદ બરાબર કોઈ પણ ક્રિયાપદ હોય એટલે કે અહીંયા હોલ્ઝની બદલે એમેઝાર હોત ને તોય ચાલક અહીંયા હેવેસ કે હેડ હોત ને તોય ચાલક બરાબર ને જો તમારું રિપીટ અત્યારે આ ક્વીઝની અરે ખાલી આપણે ખાલી પ્રશ્નોના સાચા જવાબ કોના છે ને એવું નથી કરતા તમે જે જવાબ આપ્યા છે અથવા તો જેને ખોટો જવાબ આપ્યો છે એને આ ટોપિક પણ રિપીટ થઈ જશે તમારે પણ આ રિવાઈઝ ટોપિક થઈ જશે આ ક્વિઝ ગોઠવવા પાછળનો આપણો આ એક હેતુ છે ઓકે વાત હતી શું તો કે અહીંયા એમ કીધું આપણે માણસનું નામ માણસનું નામ પછી આપણને ક્રિયાપદ એ ક્રિયાપદ પછી કોઈ પણ હોય કોઈ પણ ક્રિયાપદ હોય બરાબર તો એમાં શું તો કે તો એની અંદર આપણે આન્સર આપણો મૂકશું હું તો આ જવાબ જેટલા એવું લખ્યું છે બધાને કોંગ્રેચ્યુલેશન્સ લગભગ મોટા ભાગના જવાબ આપ્યો છે પણ જેને શોર્ટકટમાં ખોટી લખી છે ને એ જરા ચેક કરી લેજો તમે જે નોટ કરી છે એમાં એટલું યાદ રાખજો કે માણસનું નામ અને પછી ક્રિયાપદ આગળ જઈ પેલા ફરીથી કહી દઉં નેક્સ્ટ વીકમાં આવતા ગુરુવારે આપણે સિનિયર ક્લાર્ક અને એટીડીઓ માટે જે તૈયારી કરે છે એના માટેના પૂછાઈ ગયેલા પ્રશ્નો લાસ્ટ યરના પ્રીવિયસ યરના પ્રશ્નો જે પૂછાઈ ગયેલા છે ને એની આપણે ક્વીઝ રાખવા જઈ રહ્યા છીએ વ્યાકરણના વોકેબ્યુલરીના નહીં વ્યાકરણના પ્રશ્નો છે એની આપણે સાંજે સાડા છે એક ક્વિઝ રાખવાના છીએ બરાબર તો એ પણ તમે જોઈન કરજો હા નેક્સ્ટમાં જઈએ પહેલાં બીજી એક વસ્તુ કે દર્શિત સાહેબના લેક્ચર સવારે સાડા નવે હોય છે એટલે એ પણ તમારે જોવાના છે લેક્ચર એ પણ તમારે ખૂબ જ ઉપયોગી તમારા માટે છે આગળ વધીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ નવો પ્રશ્ન નવો પ્રશ્ન શું કહે છે ઇટ ઇઝ બ્લેન્ક ઇટ ઇઝ બ્લેન્ક હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ નાવ ઇટ ઇઝ બ્લેન્ક હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ નાવ ઓપ્શન એ હિ ઓપ્શન બી હી ઓપ્શન સી હર ઓપ્શન ડી હિમ તમારા આન્સર મારે ચેટ બોક્સમાં જોઈશે તમારા આન્સર ચેટ બોક્સમાં મારે જોઈશે ઇટ ઇઝ બ્લેન્ક હુ ઇઝ લર્નિંગ ઇંગ્લિશ નાવ હી ઇઝ હી હર અને હિમ યસ સરસ આવડે આવો જોવો જોઈએ કેટલા સ્પીડમાં તમારા આન્સર આવે હજી તો પ્રશ્ન આવ્યો નથી ને ત્યાં તમારા જવાબ આવ્યા નથી બસ આપણે આ જ જોતું હતું તમને મને આવડી જવું જોઈએ એક પ્રશ્નનો જવાબ આપણો જાવો ન જોઈ ખોટો ન થવો જોઈએ યસ માર્ક આપણે જોઈશે વેરી ગુડ વેરી ગુડ સરસ સરસ ઓકે નેહાબેને આખી શોર્ટકટ મોકલી દીધી આપણને જો એને ચેટબોક્સમાં જ શોર્ટકટ લખીને મોકલી દીધી સરસ વાહ વાહ સરસ સરસ લગભગ મોસ્ટ ઓફના જવાબ છે ને એ આપણને સાચા મળે છે વેરી ગુડ એનો મતલબ એમ કે તમે તૈયારી કરીને આવ્યા છો તમે તૈયારી કરીને આવ્યા છો અને તમને ખબર હતી કે આજે ટેસ્ટ છે અને હા કો સાહેબ બુક બાજુમાં ના બુક નહીં ભાઈ બુક નથી લેવાની આપણે અત્યારે એમને જ ટેસ્ટ આપવાની છે બ્લેન્ક પહેલાં એડવર્બ ને બ્લેન્ક પછી હુ તો પીપી આવે આ પાસ પાર્ટિસિપલની વાત આપણે નથી આપણે વાત અત્યારે આપણે ઇટ ઇઝવાળો પ્રશ્ન કરીએ છીએ ઓકે સારું ચલો હવે જરા જેને જવાબ ખોટા આપ્યા છે મોસ્ટ ઓફ એ સાચે આપ્યા છે પણ આને સમજી પણ લઈએ જો યાદ ન હોય તો ફરીથી આપણી શોર્ટકટ તરફ જાઓ શોર્ટકટમાં શું કીધું તું પહેલાં તો આપણને જે ખાલી જગ્યાનો પ્રશ્ન આપ્યો છે આ પ્રશ્નમાં આપણે સૌથી પહેલાં શું જોવાનું તો કે ઓપ્શન જોવાના ઓપ્શન ઓપ્શન જોયા બરાબર તો કે એમાં આપણને હિઝ આપવું હી આપવું હર આપ્યું હિમ આપ્યું આ બધા કેવા તો કે આ પર્સનલ ને બરાબર ને ઓબ્જેક્ટિવ કેસ ને પોઝિટિવ કેસના પ્રોનાઉન છે આપણો ટોપિક કોનો છે તો કે આપણો ટોપિક છે ને એ પ્રોનાઉન નો થયો રીઝન્ટ ઇટ સારું હવે તો કે આપણે એક શોર્ટકટ આપી હતી શું એમાં એમ કીધું તું કે ઇટ ઇઝ ઇટ ઇઝ પ્લસ ખાલી જગ્યાને હું આપવું હોય ને ઇટ ઇઝ પ્લસ ખાલી જગ્યાને હું આપવું હોય ને તો એમાં હંમેશા પર્સનલ પ્રોનાઉન આવે પીપી પીપી એટલે હું પાસ પાર્ટિસિપલ કોક સમજો સોરી એમાં પર્સનલ પ્રોનાઉન લખ્યું તો ઓકે તો પર્સનલ પ્રોનાઉન આવે બરાબર ને પર્સનલ પ્રોનાઉન એટલે કેવું તો કે વ્યક્તિક વાચક સર્વનામ વ્યક્તિક વાચક સર્વનામ એમાં શું હોય તો કે આ વ્યક્તિક વાચક સર્વનામ આટલા જ છે આઈ વી યુ બરાબર હી સી ઈટ અને ધ્યેય આમાંથી કંઈક આવે બરાબર તો ઓપ્શનમાં જુઓ ઇટ ઇઝ ખાલી જગ્યા હું તો આપું તો પર્સનલ પ્રોનાઉન જો હી એક જ છે છે ને હી એક જ હી એક જ છે એનો મતલબ એમ કે આપણો જવાબ શું આવે આમાં તો કે હી આવે અને મોસ્ટ ઓફ તમારામાં બધાએ જવાબ સાચો આપ્યો છે સારું હાલો આની હું બીજો પ્રશ્ન કે મારે પર્સનલ પ્રોનાઉન લેવા હોય જવાબમાં તો એની હજી એક શોર્ટકટ આપી હતી એ શું હતું લખો દઉં ચેટબોક્સમાં યસ મારે પર્સનલ પ્રોનાઉન લેવા હોય પર્સનલ પ્રોનાઉન લેવા હોય જવાબમાં આ બધાય જવાબમાં લેવા હોય તો હજી એક શોર્ટકટ હતી આપણી ક્યાં હજી આપણે લઈ શકીએ પર્સનલ પ્રોનાઉન યસ મને શોર્ટકટમાં લખો સોરી ચેટ ચેટબોક્સમાં લખો જોઈએ આઈ વીયુ હિસિટ ધઈ એ તો સમજી ગયો પર્સનલ પ્રોનાઉન છે ભાઈ એ તો હું સમજી ગયો પણ આની હજી એક બીજી શોર્ટકટ હતી આપણે કરાવી હતી સમજાવી હતી પર્સનલ પ્રોનાઉનની હજી એક શોર્ટકટ કરાવી હતી શું હતી વેરી ગુડ સરસ સરસ આવ્યું આવ્યું હો વેરી નાઇસ સરસ ગુડ ગુડ હં બી એ ગોહિલ વેરી ગુડ સરસ ઝલક વેરી નાઇસ જેના નામ નથી લેતો ને હાથે જવા એ બધા સરસ જ છો ભાઈ ગુડ જ છે નાઇસ 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 યાદ છે યાદ છે યાદ છે વેરી ગુડ ચલો હં તો એ શોર્ટકટ કઈ હતી ઘણા જેને જવાબ નથી એ કહી દો એમાં આવું હતું એઝ અને ધેન એઝ અને ધેન પછી ખાલી જગ્યા હોય અને ઓપ્શનમાં સર્વનામ આપ્યા હોય તો એની અંદર વ્યક્તિવાચક સર્વનામ જ આવે એટલે કે આપણે હમણાં લઈને આઈવીયુ હિસિત આવે એમાં બરાબર છે યાદ રહી જશે ને ઓકે સારું નેક્સ્ટની અંદર જોઈએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશન ફાઈવ બ્લેન્ક ઇઝ એ બિગ ગ્રુપ બ્લેન્ક ઇઝ એ બિગ ગ્રુપ હાઉ નાનો કોઈ પ્રશ્ન આ પૂછાયેલો પ્રશ્ન છે ક્યાં ખબર છે બિન સચિવાલયની એક્ઝામમાં પૂછાયેલો પ્રશ્ન છે બ્લેન્ક ઇઝ એ બિગ ગ્રુપ અવર અવર્સ અવર્સ અને માય અવર અવર્સ એપોસ્ટ્રોફી એસ અવર્સ એપોસ્ટ્રોફી વગર છે અને માય બરાબર સારું તમારે મને જવાબ દેવાનો છે કે આનો જવાબ શું આવે ઓકે ને સારું તમારે ચેટ ચેટબોક્સમાં લખીને મોકલવો જોઈએ વેરી ગુડ ચલો આવવા મીડો જવાબ સી 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 હમ અવર્ષ વેરી ગુડ સરસ સરસ તમને સમય આપ્યો છે ઉપયોગ કરો શું જવાબ આવશે વેરી નાઈસ એક ઓકે લઈકું અવર હમ કોણ છે એ અવર લખવાળું અવર્ષ અવર્ષ દોસ્તો હા આ સેશનને શેર કરતા રહેજો તમારું જે સેશન છે અને બીજું તમને એ પણ કહી દઉં કે આની અંદર તમને ખ્યાલ છે કે ભાઈ એક પિન કરેલું લિંક પણ આપી છે એને પણ ફોલો કરજો ફ્રેન્ડ્સ હંડ્રેડ પર્સન્ટ સી મુસ્તુફાભાઈ વાહ ચલો અવર્સ અવર્ષ અવર્ષ ઓકે નાઇસ વેરી ગુડ મિત્રો આ સેશનને સાહેબે કહ્યું પ્રમાણે શેર કરતા રહેજો મેં કહ્યું હતું ને કે જેટલા લોકો આનો વધારેને વધારે ઉપયોગ કરે એ આપણા અને એ બધાના ફાયદામાં છે ફ્રેન્ડ્સ અહીંયા તમને ખબર છે કે બ્લેન્ક ઇઝ એ બિગ ગ્રુપ બરાબર ને આપણે કહ્યું હતું કે આ જો પહેલાં તો આપણે ઓપ્શન જોઈએ અવર આપ્યું અવર્સ આપ્યું અવર્સ આપ્યું ને માય આપ્યું ખ્યાલ આવી ગયો હવે વાત એ રહી આપણે બધાએ જવાબ આપ્યો એક અવર્ષ આપ્યો છે એક આ અને એક અવર્સ આ બે પોઝેસિવ પ્રોનાઉન છે બરાબર પોઝેસિવ પ્રોનાઉન છે એમાં આપણે નામની વાત કરી હતી બરાબર નામ ક્યાં હોવું જોઈએ હવે એમાં નામ ક્યાં હોવું જોઈએ એની આપણે વાત કરી હતી ઓકે હવે એક આ વસ્તુ એ તો તમને યાદ છે તો તમે જવાબ સાચો આપ્યો હવે તો કે અહીંયા એક અવર્ષ આપ્યું છે એક આપ્યું છે અવર એપોસ્ટ્રોફી એસ આપ્યું છે અને એક આપ્યું છે અવર્ષ એમનામ બરોબર આપણે કહ્યું હતું કે જ્યારે પ્રોનાઉન ને એપોસ્ટ્રોફી એસ લગાડીએ એટલે એનો અર્થ ચેન્જ થઈ જાય પોઝિસિવ પ્રોનાઉની ન બને આપણે એના માટે તમને યાદ હોય તો ઇટ વાળું લીધું હતું ઈટ આમ કઈ યાદ છે અને ઇટને આપણે એપોસ્ટ્રોફી એસ લગાડીએ ત્યારે એનો અર્થ થાય ઇટ ઇઝ ઇટ ઇઝ થાય યાદ આવે છે એટલે અહીંયા આપણને એમ કીધું કે અવર્સ જવાબ તમારો થશે અવર્સ જ સો ટકા પણ એપોસ્ટ્રોફી એસ વગરનું બરાબર અ બિગ ગ્રુપ માય ઇઝ એ ગ્રુપ નો થાય માઇઝ અવર્સ બીજા એસ વગરનું અવર્સ થશે જો તમે એપોસ્ટ્રોફીએસ એવું છે જ નહીં પણ ઇટમાં છે ઇટને તમે એપોસ્ટ્રોફીએસ લગાડી તો ઇટ ઇઝ થાય લાઇક ધેટ અહીંયા પોઝેસિવ પ્રોનાઉન ફરીથી યાદ રાખો આ યાદ રાખવા જેવી વસ્તુ છે કે પોઝેસિવ પ્રોનાઉન છે ને એ કોઈ દિવસ એપોસ્ટ્રોફી એસટી સાથે બને જ નહીં પોઝિસિવ પ્રોનાઉન ક્યારેય ન બને ઇઝન્ટ રેટ ઓકે ફ્રેન્ડ્સ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈએ એના પછીનો પ્રશ્ન બરાબર જોઈએ ક્વેશ્ચન નંબર સિક્સ ક્વેશ્ચન નંબર સિક્સ શું કહે છે એને જરા આપણે જોઈ લઈએ ધઈ ડીડ નોટ ડુ બ્લેન્ક ધૈ ડીડ નોટ ડુ બ્લેન્ક માય સેલ યોર સેલ્ફ અવર સેલ્વ અને ધેમ સેલ્વ તમારો જવાબ ચેટબોક્સમાં તમારે મૂકવાનો છે ચેટ બોક્સમાં તમારો જવાબ મૂકો મને મેં લખેલું છે ધઈ ડીડ નોટ ડુ બ્લેન્ક માય સેલ્ફ યોર સેલ્ફ યોર સેલ્સ અને અવર સેલ્સ ને ધેમ સેલ્સ ચલો જોઈએ યસ વેરી ગુડ ડી 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 ધેમ સેલ્સ વેરી ગુડ ચલો હવા મિન જવાબ હં હં ગણે તો ડી 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 ત્રણ ત્રણ વાર ડી જવાબ ડી કરો કે એકવાર કરશો તોય જવાબ જે છે એ જ રહેશે ના સાયા જેટલા બધા છે એ બધા મેં કહ્યું ને કે સિન્સિયર સ્ટુડન્ટ છે એ બધા જોડાઈ ગયા છે હં ઓકે તો જવાબ આપ્યો તમે ડી જરા જોઈએ ફ્રેન્ડ્સ ડી જવાબ શું કહે છે હવે હા જોઈએ તમારો જવાબ ડીડ નોટ ડુ બ્લેન્ક જોજો ફ્રેન્ડ્સ અહીંયા મને બધા જ ઓપ્શન્સ શું આપ્યા તો કે મને રિફ્લેક્સિવ પ્રોનાઉન્સના કે એમ્ફેટિક પ્રોનાઉન્સમાં આપણે કહ્યું હતું રિફ્લેક્સિવ અને એમ્ફેટિક પ્રોનાઉન્સ છે ને એ બેય સરખા થાય બરાબર એટલે કે સ્વવાચક સ્વવાચક અને ક્યાં તો કે ભારવાચક આ બંને સરખા થાય પણ તો જવાબ ક્યો લેવો એની આપણે એક સરસ મજાની ચર્ચા કરી હતી એમાં આપણે ઉદાહરણ પણ આપ્યું હતું અહીંયા જોઈએ કે આપણને બધાય પ્રોનાઉન્સ આપાય એટલે ટોપિક આપણો પ્રોનાઉન્સનો થયો વાત થઈ હવે કે આમાં શું લેવું આની અંદર આપણે લેશું શું બરાબર તો જોઈએ આપણે કહ્યું હતું કે જ્યારે વાક્યના અંતે ખાલી જગ્યા આપેલી હોય વાક્યના અંતે ખાલી જગ્યા આપેલી હોય એની પહેલાં ક્યાંય પ્રેપોઝિશન ન આપેલું હોય પ્રેપોઝિશન ન આપેલું હોય આપણી શોર્ટકટ હતી યાદ કરો એમાં કોઈ પ્રેપોઝિશન ન આપેલું હોય વાક્યમાં અંતે ખાલી જગ્યા આપેલી હોય કોઈ પ્રેપોઝિશન જ નથી વાક્ય અહીંયા પૂરું થઈ ગયું અથવા તો કોમા કરીને કે ફૂલ સ્ટોપ કરીને બીજું વાક્ય શરૂ થાય એની સાથે આપણે નિષ્પત નથી તો આપણું વાક્યની અંદર પ્રોનાઉન કયો આવે તો કે એમાં રિફ્લેક્સિવ પ્રોનાઉન આવે એટલે કે સ્વવાચક સર્વનામ આવે અને સ્વવાચક સર્વનામ કોના ઉપરથી નક્કી થાય સ્વવાચક સર્વનામ છે એ કોના ઉપરથી નક્કી થાય તો કે સ્વવાચક સર્વનામ છે ને એ કરતાં ઉપરથી સબ્જેક્ટ ઉપરથી નક્કી થાય બરાબર ને આપણે કહ્યું હતું કે સ્વવાચક સર્વનામ કોના ઉપરથી નક્કી કરવું તો કે સ્વવાચક સર્વનામ છે ને એ કર્તા ઉપરથી નક્કી થાય કરતાં આપણું ધ્યેય છે તો ધ્યયને આપણે સામે જતા રહીએ રિફ્લેક્સિવમાં તો એનો જવાબ ધેમસેલ્સ થાય ધેમસેલ્ઝ યાદ કરો આ શોર્ટકટ આપણે લીધી હતી કે ખાલી જગ્યામાં જ્યારે રિફ્લેક્સિવ કે એમ્ફેટિક પ્રોનાઉન લેવું હોય તો એ હંમેશા કોના ઉપરથી નક્કી થાય તો કે એ હંમેશા સબ્જેક્ટ ઉપરથી નક્કી થાય કર્તા ઉપરથી નક્કી થાય અને કરતાં શું છે તો કે ધ્યય છે તો એનું રિફ્લેક્સિવ કયું થશે તો કે એનું રિફ્લેક્સિવ થશે ધેમસેલ્સ ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ તો આનો જવાબ તમે લગભગ મોસ્ટ ઓફ બધા સ્ટુડન્ટ્સો સાચો આપ્યો છે આનો જવાબ થશે ધેમ્સેલ્સ આગળ જે મેં કહ્યું કે આ પ્રોનાઉન્સનો જ ખાલો ટોપિક ખાલી ટૉપિક છે એટલે પ્રોનાઉન્સના જ બધા પ્રશ્નો આવે છે અને તમે એ પણ તમે માર્ક કર્યું હશે કે જેટલી શોર્ટકટ કરાવી હતી અહીંયા ક્યાંય હું ગુજરાતી નથી કરતો તમારો જે પ્રશ્ન છે ગુજરાતી કરીને આપણે નથી કરી શકતા તો અહીંયા બધી શોર્ટકટ આપણે જે કરી હતી બધી અહીંયા લાગુ પડે છે એક પણ વાક્યનું મેં ગુજરાતી નથી કર્યું ચાલો આગળ વધીએ એના પછીનો પ્રશ્ન રેખા બ્લેન્ક ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ મિસ્ટેક રેખા કોમા બ્લેન્ક ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ મિસ્ટેક યોર સેલ્ફ ધેમ સેલ્વ હર સેલ્સ અને અવર સેલ્સ તમારો જવાબ મને ચેટ બોક્સમાં મોકલો યસ તમારો જવાબ ચેટ બોક્સમાં ગુડ રેખા કોમા બ્લેન્ક ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ મિસ્ટેક યોર સેલ્ફ

સી 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 હર સેલ્ફ ઓકે 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 વેરી ગુડ ચાલો જોઈએ હો મોટાભાગના જવાબ સાચા છે પણ કેટલાકે ભૂલ કરી છે અને એ ભૂલ શું છે એ જરા આપણે જોઈ લઈએ એ ભૂલ શું છે એ જરા આપણે જોઈ લઈએ ક્વેશ્ચન નંબર સેવનમાં શું ભૂલ કરી યાદ કરો ફ્રેન્ડ્સ આ શું હતું તો કે આમાંય બધા જો યુઅર સેલ્ફ આપવું ધેમ સેલ્વ આપવું હર સેલ્ફ આપવું અવર સેલ્વ આપવું તો એ સાહેબ આ તો રિફ્લેક્સિવ કે એમ્ફેટિક આપણે કહ્યું હતું કે રિફ્લેક્સિવ ને એમ્ફેટિક બધા હરખાત થાય બધા હરખાત થાય પણ રિફ્લેક્સિવ અને એમ્ફેટિક વચ્ચે તફાવત શું તો કે એમ્ફેટિક છે ને એમ્ફેટિક એમ્ફેટિકમાં શું હોય એમ્ફેટિકની અંદર શું હોય તો કે એમાં શોર્ટકટ આપણે કહી દઉં શું તો કે સૌથી પહેલાં કર્તા કર્તા બરાબર પછી કોમા પછી ખાલી જગ્યા ક્યાંય કોમા પ્રિન્ટ મિસ્ટેકમાં ન આવ્યું હોય તો આપણે હલાવી લેવાનું પછી ત્યાં પૂછવા નહીં જવાનું ભાઈ કોમા નતો ના એ નહીં કરતા પ્લસ કોમા પ્લસ બ્લેન્ક જો છે કરતા રેખા કોમા આ બ્લેન્ક તો એનો મતલબ શું થયો કે આ રિફ્લેક્સિવ થયું સોરી એમ્ફેટિક થયું બરાબર ને તો એમ્ફેટિકમાં જવાબ શું આવે તો કે એમ્ફેટિકમાં જવાબ છે નહીં કરતા ઉપરથી નક્કી થાય કરતા ઉપરથી કરતા રેખા છે બરાબર તો એ ફેમિનાઇન જેન્ડર થઈ રેખા છે તો એના માટે જો આપણે પર્સનલ કરીએ તો સી થાય બરાબર પછી ઓબ્જેક્ટિવ કેસમાં જાય તો એનું હર થાય બરાબર પોઝિસિવમાં એનું હર અને હર્ષ બેય થાય પછી રિફ્લેક્સિવમાં આપણે શું કરતા હતા તો એનું આપણે કરતા હતા હર સેલ્ફ હર સેલ્ફ અને એમ્ફેટિકમાં એનું હર સેલ્ફ જ રહેતું તું યાદ આવે છે બરાબર તો આ એમ્ફેટિક રેખાનું શું તો કે રેખાનું છેલ્લે એમ્ફેટિકમાં હેલા જાય તો હર સેલ્ફ એટલે એનો જવાબ આવે હર સેલ્ફ હર સેલ્ફ જેને એ લખો છે એ પોતાની નોટિંગની અંદર જરા જોઈ લે આ જવાબ આનો સાચો જવાબ શું આવે છે ઓકે ફ્રેન્ડ્સ સારું બીજી વસ્તુ ફ્રેન્ડ્સ મેં તમને જે કહ્યું હતું ને એ હું અત્યારે પ્રૂવ કરું છું કે સાહેબ ગુજરાતી નથી આવડતું એટલે આપણે જવાબ નથી આપી શકતા પોસિબલ નથી આવું બધા ટોપિકમાં નહીં અમુક ટોપિકમાં ગુજરાતીની જરૂર પડે બાકી લગભગ ટોપિક્સની અંદર તમારે ગુજરાતીની જરૂર નહીં પડે ઓકે હા આ શેર કરતા રહેજો મિત્રો કારણ કે આ ખૂબ જ ઉપયોગી છે આમાં આપણા જે પાર્ટિસિપન્ટ છે ને એ ઘટતા જાય છે વધવા જોઈએ ખરેખર તમે આને હજી થોડું જે છે ને એ જાત જાય છે અને જવા દે બીજું શું પણ સિન્સિયર તમે આને હજી નથી લીધું ઓકે ફ્રેન્ડ્સ આગળ વધીએ નેક્સ્ટની અંદર નેક્સ્ટ શું કહે છે આપણો આઠમો ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર આઠ એ કરીએ પહેલાં તમને ખબર છે કે અભિજીત સર આ જ્ઞાન ગુરુકુર ચેનલમાં સવારે સાડા નવે આપણા જે હિસ્ટ્રીના લેક્ચર છે ગુજરાતનો ઇતિહાસ એમાં દર્શિત સર તમારું લેક્ચર લઈએ છે તો આવતીકાલે અથવા તો જ્યારે ક્યારે એના લેક્ચર છે એને રાખેલા છે સરે એ તમે એના લેક્ચરની અંદર સબસ્ક્રાઈબ કરો અને જુઓ અને એનો ઉપયોગ કરો ખાસ એના માટે આપણે એક સ્લાઇડ અહીંયા પણ આપી દીધી કે આ રોજ સવારે સાડા નવે છે જુઓ રોજ સવારે સાડા નવે જ્ઞાન ગુરુકુળ યુટ્યુબ ચેનલ ઉપર ખૂબ સરસ આ સરસ મજાનું કામ કરે છે સાહેબ મેં આની પહેલાં કહ્યું છે ઘણી વખત કીધું છે કે આ આ વસ્તુ તમે શીખવા જાઓને તો તમે પે કરીને આપો છો તમે ક્યાંય પણ જાતા હશો ને ઓફલાઈન ક્લાસીસ કરશો તો પેમેન્ટ આપવું પડશે પણ સર અહીંયા તમને એક તમારા માટે એક સરસ મજાનું પ્લેટફોર્મ પ્રોવાઈડ કર્યું છે કે ભાઈ જે ખરેખર પૈસા નથી ભરી શકે એમ અથવા તો પૈસા ભરી લીધા એકવાર કરી લીધું છે એને રિવાઇઝ કરવું છે તો બહુ સરસ મજાનું એને પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે તો આપણે એનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ બરાબર ને આપણે એનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે હવે તમારી પાસે મેં કીધું ને કે એક જ રસ્તો છે કરો યા મરો બરાબર હવે પરીક્ષા મેં કીધું બે હજાર બાવીસ સુધી એક્ઝામ્સ આવશે એની અંદર આપણે પાસ થઈ જવાનું છે નેતર પાછા બીજા પાંચ વર રાહ જોવાની ચૂંટણી આવે ત્યાં સુધીની બરાબર એટલે આની અંદર આપણે ક્લિયર કરવાનું તો આપણને જે કંઈ પણ મળે છે એનો સદુપયોગ કરો અને આપણે એને એને આપણે ખરેખર એ છે ને એને આપણે ઉપયોગ કરવો જોઈએ અને એમાં આપણે પાસ થવા માટેનો સૌથી વધારે પ્રયત્ન સર આટલું જો સરસ મજાનો આપ્યું હોય તો આપણું તો એટલું જ છે કે આપણે એને ઉપયોગ કરીએ ઓકે ફ્રેન્ડ્સ આગળ વધીએ નેક્સ્ટ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ નેક્સ્ટ ક્વેશ્ચન આપણું શું કહે છે નેક્સ્ટ ક્વેશ્ચન એવું કહે છે કે ધ બુક ધ બુક બ્લેન્ક હી વોન્ટ્સ ઇઝ નોટ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી ધ બુક બ્લેન્ક હી વોન્ટ્સ ઇઝ નોટ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી ઓપ્શન એ હુઝ બી વિચ સી છે હુમ અને ડી છે હુ તમારે આન્સર મોકલવાનો છે આની અંદર ચેટ બોક્સમાં આન્સર મોકલો યસ ધ બુક બ્લેન્ક હી વોન્ટ્સ ઇઝ નોટ અવેલેબલ ઇન ધ લાઇબ્રેરી એક છે હુઝ એક છે વિચ હુમ અને હુ ફરીથી રિલેટિવ પ્રોનાઉન આવ્યો તમારા આન્સર ચેટ બોક્સની અંદર યસ ચેટ ચેટબોક્સમાં વીચ હુમ બધાના જુદા પડે છે વાહ સરસ હા ઓકે વીચ લખ્યું છે દીપેશભાઈ વીચ લખે છે તો કૌશિકભાઈ હોમ લખે છે હમ ચાલો જોઈએ નેમ પ્લસ નેમ ઓકે શોર્ટકટ પણ આપી એક હમ વેરી ગુડ અને શેર કરતા રહેજો મિત્રો અહીંયા તમને એક પિન કરેલી ચેનલ પણ ટેલિગ્રામ ચેનલ છે એને પણ તમે જોતા રહેજો ઓકે બી બી નિર્જીવ ખાલી જગ્યા ક્રિયાપદ વેરી ગુડ ચાલો આગળ વધીએ ખાલી જગ્યા પછી ક્રિયાપદ કીધું છે ને તમે તો અહીંયા તો નેમ જો બરાબર તમે આમાં લખ્યું છે કે નિર્જીવ ખાલી જગ્યા પછી ક્રિયાપદ પણ એ તો ખાલી જગ્યા પછી સર્વનામ આપ્યું આગળ નેમ આપ્યું છે ઓકે એટ વીચ સરસ ચલો બી બી ઓકે ક્રિસભાઈ વીચ ઓકે ચલો જરા જોઈએ હો તમે શું કરો છો એ જોઈએ આપણે વેરી ગુડ ચલો જોઈએ તમે જે જવાબ આપ્યા એને જરા જોઈએ આપણે શું તમે જવાબ આપ્યા ને શું આવે આપણે શોર્ટકટ શું કહીએ છીએ જોઈએ જો આમાં છે ધૂક બરાબર પહેલાં તો આપણે કહીએ છીએ કે અહીંયા બધા જ સરોનામ આપ્યા હુઝ આપ્યું વીચ આપ્યું હુમ આપ્યું ને હું આપ્યું બરાબર ને ઓકે સારું તો હવે શું તો કે આ તો આપણું રિલેટિવ પ્રોનાઉનનું થયું રિલેટિવ પ્રોનાઉન બરાબર રિલેટિવ પ્રોનાઉન થયું ઇટ પછી તો કે હુઝ હોય ને તો આપણે એમાં કીધું હતું બેય નામ જોઈ બે નામ હુઝ લેવું હોય ને તો ખાલી જગ્યાની એની પહેલાંય નામ જોઈ ને પછી નામ જોઈ જોઈ હુમ લેવું હોય ને તો શું કીધું તું તો કે નામ જોઈ પછી ખાલી જગ્યા અને પછી શું કીધું હતું આપણે હોમ નામ પણ એક કયું તો કે સજીવ નામ કીધું હતું સજીવ નામ ખાલી જગ્યા અને પછી પ્રોનાઉન એટલે કે સર્વનામ બરાબર પછી હુમાં આપણે એમ કીધું હતું કે માણસનું નામ માણસનું નામ બરાબર પછી ખાલી જગ્યા અને ક્રિયાપદ ઓકે આવું કીધું હતું તો જો આપણે હુંથી શરૂઆત કરીએ હુંથી વીચની અંદર આપણે શું કીધું હતું એ જોઈ લે વીચમાં આપણે કીધું હતું કે નિર્જીવ નામ પેલી શોર્ટકટ નિર્જીવ નામ બરાબર પ્લસ ખાલી જગ્યા અને પ્લસ કરીને શું તો કે ક્રિયાપદ આ પેલી પહેલી શોર્ટકટ બરાબર આવું કીધું હતું બીજામાં કીધું હતું બીજી શોર્ટકટ આની શું હતી તો કે નિર્જીવ નામ પ્લસ ખાલી જગ્યા પ્લસ શું તો કે સર્વનામ સર્વનામ જો હવે જોઈએ હુમાં સજીવ માણસનું નામ જો નથી એટલે હું તો નહીં આવે વાત પૂરી થઈ ગઈ બરાબર પછી આપણે હુમની વાત કરીએ હુમમાં આપણે કીધું હતું કે સજીવ નામ છે સજીવ નામ આ તો નિર્જીવ નામ છે માણસનું નામ કીધું હતું બરાબર તો હુમયની આ ગયું બરાબર હુઝમાં આપણે કીધું કે બેય નામ અહીંયા નામ જોય અને અહીંયા નામ જોયું નથી નથી ને બેય નામ નથી જો અહીંયા નામ છે પણ અહીંયા નામ નથી એટલે ઊઝ પણ ગયું વીચમાં આપણે કીધું કે એક નિર્જીવ નામ પછી સર્વનામ નામ આપ્યું હોય તો જવાબ લેવાય વીચ ખાલી જગ્યાના વાક્યનું ગુજરાતી નથી કર્યું અને મેં ઓપ્શનનું ગુજરાતી નથી કર્યું સીધો જવાબ આપી દીધો મારો જવાબ થાય વીચ જેટલા એ વીચ લખ્યું છે એ બધાનું સાચું ક્લિયર થાય છે સમજાય છે આ વસ્તુ કે જેટલાય વીચ લખ્યું ખાલી જગ્યાની પહેલાં નિર્જીવ નામ પછી સર્વનામ તો વીચ આવે તો આપણે વીચ કર્યું છે જો જવાબ બરાબર આ આપણી શોર્ટકટની અંદર હતું જો યાદ હોય તો ઓકે નેક્સ્ટ જેને ભૂલ પેઢી છે એ પોતાનો જવાબ સુધારી લે મિત્રો એક બીજી વાત પણ કહું કે આવું હોય ને ત્યારે હારે નોટ લઈને બેસાય ભલે આખું વાક્ય ન લખી શકીએ પણ ખાલી જે શોર્ટકટને એ બધું યાદ રહેતું હોય એ આપણે એમાં નોટ યાદ ન રહેતું હોય તો એ આપણે એમાં નોટ કરતા રહીએ ઓકે ફ્રેન્ડ્સ નેક્સ્ટમાં જઈએ નો પ્રશ્ન હી ઇઝ સીરિયસ ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફ રિકવરી આ પ્રશ્ન પણ પૂછાઈ ગયેલો પ્રશ્ન છે પીએસઆઈના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન છે હી ઇઝ સિરિયસ ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફ રિકવરી આપણને ફ્યુ આપ્યું છે લિટલ આપ્યું છે અલિટલ આપ્યું છે ને અ ફ્યુ આપ્યું છે તો આ પ્રશ્ન ઇન્ડેફિનેટ પ્રોનાઉનનો પ્રશ્ન છે ઇન્ડેફિનેટ પ્રોનાઉન બરાબર ને આપણે સમજ્યા હતા ચલો યસ ટ્રાય કરો જોઈએ મોકલો જોઈએ મને આન્સર તમારા જવાબ મને મોકલો યસ હં મને જવાબ મિત્રો આને શેર પણ કરતા રહેજો જવાબ તો લખો છો આરવાર શેર પણ કરતા રહેજો લિટલ બી 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 હં સરસ ચલો મને મળતા રહ્યા છે જવાબ એ લિટલ એ કો કીધું છે સી પણ કીધું એ લિટલ કીધું કોઈ કે લિટલ કીધું મિક્સ આન્સર આવે છે વાહ સરસ કોકે મને ફ્યુ મોકલ્યું છે ફ્યુ પણ મોકલ્યું એટલે સાહેબ બધાય લખી એકાદ જોબ તો સાચો પડશે ને ના ન પડે હો હં અનકાઉન્ટેબલ સો લિટલ નેહાબેન સોલંકી લખે છે કે અનકાઉન્ટેબલ સો લિટલ અનકાઉન્ટેબલ ખાલી હોય તો લિટલ અને લીટ અલિટલ બેય આવ્યો અનકાઉન્ટેબલ હોય ને તો લિટલ ને લિટલ બેય લઈ શકે ખાલી લિટલ જ ના આવે યસ હમ ચલો એના પછી બી એ ગોયલ નેગેટિવ સેન્સ પ્લસ અનકાઉન્ટેબલ એટલે લિટલ સરસ ચલો હાર્દિકભાઈ બી હં નાઇસ લિટલ નેગેટિવ સેન્સ છે એટલે લિટલ હં નોટ બનાવી એનો મતલબ એ નોટ બનાવેલી છે નહીં તો ન આવે હમ કોઈ કહે લિટલ મૂકલું પોઝિટિવિટી સુમિતાબેન પોઝિટિવિટી કહે છે પણ આમાં મને પોઝિટિવિટી કેવી રીતે કહેશો તમે મને કહેશ કહેશો જરા પોઝિટિવિટી કઈ રીતે આવે યસ ચાલો જરા જરાઈએ કન્ફ્યુઝન તો આમાં છે જ છે જ તમને થોડું ઘણું કન્ફ્યુઝન છે પહેલી વસ્તુ જો યાદ રાખો શોર્ટકટમાં જઈ પહેલાં પહેલી વસ્તુ યાદ રાખો આયા ફ્યુ અ ફ્યુ લિટલ ને અ લિટલ આપ્યું છે બરાબર ને તો એનો મતલબ એમ કે આ આપણા ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ છે અનિશ્ચિતતા દર્શક સર્વનામ છે સમજી લેજો જો લાસ્ટ ટાઈમ સરખું ન સમજાણું હોય તો બરાબર આપણે જે લેક્ચરમાં આ લીધું તો ટોપિક ત્યારે ન સમજ્યા હોય તો અહીંયા સમજી લો ફ્યુ લિટલ અલિટલ ને અફ્યુ આ ત્રણ આપ્યું છે બરાબર હવે તો કે આપણને ખબર છે કે આ ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ ત્યાં ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સમાં આપણે કીધું હતું કે ફ્યુ યુ અને ધ ફ્યુ બરાબર ને ધ ફ્યુ આ ત્રણેય ક્યાં લેવાય તો કે આ ત્રણેય છે ને એ કાઉન્ટેબલ નાઉન કાઉન્ટેબલ એટલે કેવા જેને ગણી શકાય ને એવા નામ ગણી શકાય તેવા નામ માટે લેવાય બરાબર પછી કીધું તું લિટલ બરાબર લિટલ અ લિટલ અને ધ લિટલ ધ લિટલ આને આપણે ક્યાં લેતા હતા તો કે આને તણાઈને આપણે ગણી ન શકાય અનકાઉન્ટેબલ નાઉન અનકાઉન્ટેબલ નાઉન બરાબર એમાં લેતા હતા એટલે કે ગણી ન શકાય તેમાં ગણી ન શકાય બરાબર હવે તો જુઓ અહીંયા આપણી ખાલી જગ્યાએ આપ્યું ને એમાં હોપ આપ્યું છે હોપ હોપ એટલે આશા આને કાંઈ ગણી ન શકાય બરાબર ને આ નાઉન કેવું થયું તો કે આ એબસ્ટ્રેક થયું એબસ્ટ્રેક બરાબર ને તો આને કાંઈ આપણે ગણી ન શકીએ આને ગણી ન શકીએ ગણી ન શકીએ એનો મતલબ એમ કે તો એમાં ફ્યુ ને આ અફ્યુ એ તો આવશે નહીં વાત થઈ પૂરી બરાબર એ તો પૂરું થઈ ગયું તો બાકી બધા લિટલ અને અલિટલ આ બેમાંથી એક આવશે આ બેમાંથી એક આવશે તો આપણે કહ્યું હતું કે જ્યાં આર્ટિકલ ન લાગે જે લિટલને કે જે ફ્યુને આર્ટિકલ ન લાગે એ નકારાત્મક વાક્યમાં લેવાય નકારાત્મક નકારાત્મક સેન્સ જેમાં હોય ને એમાં બરાબર તો જજો હવે એ શું કહેજે હી ઇઝ સિરિયસ સિરિયસ છે તે સિરિયસ છે ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફ રિકવરી સિરિયસ હોય એનો મતલબ શું કે બચવાની કે રિકવરી થવાની શક્યતા નહીવત હોય નહીવત બરાબર નહીવત હોય એનો મતલબ શું થયું તો કંઈ નેગેટિવ થયું નેગેટિવ થયું તો તો કે એમાં લિટલ આર્ટિકલ એ વગરનું લિટલ ન સમજણું હોય તો એ રિપીટ ફરીથી મેં કીધું કે હી સિરિયસ સિરિયસ હોય એનો મતલબ શું થાય ડૉક્ટર એમ કંઈક સિરિયસ છે સિરિયસ છે એનો મતલબ શું થાય તો કે સિરિયસ છે એનો મતલબ એમ કે ભાઈ બચવાની શક્યતાઓ ઓછી છે બરાબર કેસ છે એ સિરિયસ છે રિકવરી થવાની શક્યતાઓ ઓછી છે આ કોરોના ઉપરથી લીધેલ વાક્ય છે બરાબર તો રિકવરી થવાની શક્યતા ઓછી છે એનો મતલબ શું થયું તો કે ઓછી છે એટલે હા ઓછી છે સિરિયસ જ કહી દીધું એટલે નહીં વધશે નહીં છે તો તો કે હવે એક તો આ ગણી ન એવું નામ થયું અને બીજું શું તો કે નેગેટિવ સેન્સ થયું નેગેટિવ સેન્સ થયું તો એનો મતલબ આર્ટિકલ એ વગરનું લિટલ એટલે આપણો જવાબ આવે ખાલી લિટલ ખાલી લિટલ આર્ટિકલ ન આવે ક્લિયર થાય છે સમજાય કે નહીં આ વસ્તુ સમજાણી કે નહીં યસ ક્લિયર ને ઓકે સર નેગેટિવ ઓકે સમજાણી ને ઓકે ફ્રેન્ડ્સ શેર કરતા રહેજો આને નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ ફ્રેન્ડ્સ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું કહે છે એના તરફ આપણે જરા જોઈએ ક્વેશ્ચન નંબર ટેન ધેર ઇઝ જોજો ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફિસ સક્સેસ ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફિસ સક્સેસ ફ્યુ ફ્યુઆઈપુ લિટલ આઈપુ એ લિટલ આઈપુ અને અ ફ્યુ અફ્યુઆઈપુ જોતા રહેજો શું આપ્યું છે ફ્યુ ફ્યુઆઈપુ લિટલ આઈપુ અ લિટલ આઈપુ અને અફ્યુઆઈપુ ધેર ઇઝ બ્લેન્ક હોપ ઓફિસ સક્સેસ આનો આન્સર તમારે દેવાનો છે ચેટ ચેટબોક્સમાં યસ ચેટ ચેટબોક્સ ટેનમાં સી એ લિટલ ચલો એ લિટલ હમ પ્રતિકભાઈ એ લિટલ ટેન્થમાં સી પિયુષભાઈ એ લિટલ રાજલ એ લિટલ ઓકે લિટલય આવ્યું ભાઈ હા લીટલ આવે હું કમ ન આવે કાં સાહેબ અમારે લીટલ લેવું છે તો લઈ હું ને પણ એ વાક્ય તો એવું હોવું છે ને ભાઈ બરાબર ને ઓકે અનકાઉન્ટેબલ પ્લસ નો નેગેટિવ પોઝિટિવ સેન્સ ને બેન નો નેગેટિવ નહીં લખવાનું નેગેટિવની આગળ નો ન લાગે બરાબર ને બેન તો એમાં આપણે શું કરશું પોઝિટિવ કહેવાનું અનકાઉન્ટેબલ પ્લસ પોઝિટિવ સેન્સ બરાબર ઓકે હં આવી ગયું દીપેશભાઈ અનકાઉન્ટેબલ એન્ડ પોઝિટિવ સો એ હે સો એ જવાબ એ ના ના ઓકે હન્ડ્રેડ મુસ્તફા ભાઈ કહે છે હંડ્રેડ પર્સન્ટ શ્રી લિટલ ઓકે સી લિટલ ઉર્સાબેન સી ચાલો જરા જોઈએ જરા જોઈએ તમારા જવાબ મને મળી ગયા છે એ લિટલ ને લિટલ એ લિટલ લિટલ આપણો છે ને માણસનો સ્વભાવ જેવો છે તમે જવાબ આપો ને મોટા ભાગને મને આમાં જવાબ લિટલ આપ્યો લિટલ આવી છે બરાબર મોટા ભાગનાનો બહુ છે એ લિટલ આપ્યું હાચું હું છે ને ખોટું હોય પછી વાત કરું યાદ રાખજો આપણો સ્વભાવ કેવો છે ખબર છે આપણે નેગેટિવ પહેલાં પકડીએ નો હોઈન તો એ નેગેટિવ આપણી સેન્સ જ આપણે પહેલાં નેગેટિવ પહેલાં વિચારીએ બરાબર જરૂર છે દરેક વખતે પોઝિટિવ કંઈ કામ ન આવે ઘણી વખત નેગેટિવ કામ આવતું હોય બરાબર કેવું ઉદાહરણ બરાબર ઘણા વર્ષો પહેલાં છે ને આ તમે જે મને જવા હોય પણ એના ઉપરથી મને એક વાત યાદ આવી ગઈ તો એ વાત તમારી સામે મને શેર કરવાનું મન થાય છે ઘણા વર્ષો હજારો વર્ષ પહેલાં માણસ છે ને અથવા તો જ્યારે એરોપ્લેનની શોધ નહોતી હતી એની પહેલાંની વાત કરું કે માણસ છે ને એને જોયું કે હાર પક્ષી ઉડી શકે પક્ષી ફ્લાય કરે છે તો આપણે કેમ ન ઉડી શકીએ બરાબર પોઝિટિવ વિચાર્યું એને કે આપણે કેમ ન ઉડી શકીએ એટલે એમાંથી અખતરા શરૂ થયા અખતરા શરૂ કર્યા ને તો કોકે શું કર્યું ખબર છે એક માણસે કપડું લીધું બરાબર બે હાથી એને બાંધી દીધું પર્વત ઉપર ગયો મોટો એક પર્વત હતો એના ઉપર ગયો પર્વત ઉપર જઈ અને પછી ત્યાંથી મેરો ઠેકડો બરાબર પવન ભરાણો થોડીકવાર હં હવામાં કર્યું પછી નીચે બરાબર અને સીધો ઉપર નીચે ગયો ને પછી સીધો ઉપર ઉપર એટલે પછી ન આવે એ રીતે ઉપર સમજાનું પણ હિંમત ના આવ્યા કે હારું એ તો હતું કે પક્ષી ઉડી શકે તો આપણે કેમ ન ઉડી શકીએ બરાબર એટલે શું થયું ખબર છે બીજાએ પ્રયત્ન કર્યો બીજાએ કેવો પ્રયત્ન કર્યો તો કે એને કંઈક શું પ્લાસ્ટિક જેવું હશે ને એવું કે જેની અંદરથી હવા આરપાર જઈ ન શકે ને એવું હાથે બાંધું પર્વત ઉપર ગયો બરાબર ત્યાંથી મેરો ઠેકડો ઓના કરતાં વધારે ઉઈડ્યો એટલે કે વધારે વાર થોડી વાર એ હવા માર્યો પણ પછી તો પૈડો નીચે અને જેવો નીચે પડ્યો એ ભેગો જ ઉપર પાછો ન આવે એ રીતે ઇઝન્ટ ઇટ પોઝિટિવ થિંકિંગ હતું પોઝિટિવ વિચારતા હતા કે ભાઈ આપણે કેમ ન ઉડી શકીએ આમ કરતાં 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 છે ને શું થયું ખબર છે એરોપ્લેનની શોધ થઈ એરોપ્લેનની શોધ હવે શું થયું એરોપ્લેનની શોધ થઈ માણસ બેઠો માણસ એરોપ્લેનને બેઠો ને તો બેઠો ત્યારે એને વિચાર આવ્યો હારો કે આ એરોપ્લેન છે એ પાંચ હજાર ફૂટની ઊંચાઈ કે દસ હજાર ફૂટની ઊંચાઈ ઉડી રહ્યું છે હવે એમાં આગ લાગીને ક્રેશ થાય તો આપણું શું આ નેગેટિવ થિંકિંગ પેલાં પોઝિટિવ હતું ઉડવું હતું ને એટલે પોઝિટિવ થિંકિંગ કર્યું પછી અંદર બેસી ગયા ને પછી એને યાદ આવ્યું સારું કે આટલું પાંચ હજાર ફૂટે આપણે ઉડીશીએ ને આમાં જો આપણે પડ્યા ક્રેશ થઈ ગયું પ્લેન બરાબર તો આપણું શું અને ઈ નેગેટિવ થિંકિંગના અંતે એક શોધ થઈ ઈ શોધ હતી છે નહીં તો કે ઈ શોધ એટલે પેરાશૂટ બરાબર પેરાશૂટ નેગેટિવ આ નેગેટિવ થિંકિંગને લીધે પેરાસૂટની શોધ થયો પોઝિટિવ થિંકિંગને લીધે નહીં પોઝિટિવ થિંકિંગ પ્લેનમાં બેસવું હતું આપણે કે પોઝિટિવ થિંકિંગ હતું એટલે એવરી ટાઈમ પોઝિટિવ થિંકિંગ એ કામ ન આવે એવરી ટાઈમ નેગેટિવ થિંકિંગ એ કામ ના આવે બેલેન્સ બે ન હોવું જોઈએ જ્યાં જે વિચારવાનું હોય એ જ નહીં આ વિચારાય પણ આપણને હમણાં અમે હંમેશા એવું કહીએ છીએ કે બી પોઝિટિવ બી પોઝિટિવ બરાબર ને બી પોઝિટિવ આપણે પોઝિટિવ આપણને આ વાક્યમાં શું થાય છે જોજો ફ્રેન્ડ જોજો આમાં ઘણા બધા ભૂલ કરે અને કઈ રીતે આમાં મેં જોયા આન્સર એ તમારા ઘણા બધા ભૂલ કરે છે અને કઈ રીતે ભૂલ શું ભૂલ પહેલી વસ્તુ તો એ કે અહીંયા આપણને બધા ઇનડેફિનેટ પ્રોનાઉન્સ આયપ્યાં છે હે ને બરોબર ને અહીં આપણને બધા ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ આઈપ્યાં છે છે આ બધા ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ છે બરાબર તો હવે શું તો કે આ બધામાંથી આપણે કીધું કે ફ્યુ હમ અને શું થયું હ શું કીધું કે આ બધામાં આપણને શું થયું તો કે આ બધામાં આપણને ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ આપ્યા હતા અહીંયા ફ્યુ છે એ ઇન્ડેફિનેટ છે લિટલ અલિટલ અને અફ્યુ થોડું ટેકનિકલ ફોલ્ટ હતો ચેલા રાખે કંઈ વાંધો નહીં જો શું થયું તો કે અહીંયા બધા ઇન્ડેફિનેટ આપણે કહ્યું કે જ્યાં ગણી ન શકાય એવું નામ હોય અનકાઉન્ટેબલ નાઉન હોય ત્યાં ફ્યુ અને અફ્યુ આવે બરાબર કે ધફ્યુ આવે હવે આ હોપ છે હોપ એટલે આશા આને તો આપણે ગણી ન શકીએ તો સોરી કાઉન્ટેબલ ડાઉન સોરી ફ્રેન્ડ સોરી સોરી હા મારી ભૂલ થઈ ગઈ મેં એમ કીધું ફરીથી ફ્યુ અને અફ્યુ ક્યાં તો કે ફ્યુ ને અફ્યુ છે ને કાઉન્ટેબલ નાઉન હોય ને એની સાથે આવ્યો ગણી શકાય એની સાથે આવ્યો સોરી પણ જ્યાં ગણી ન શકાય એવું નાઉન હોય ત્યાં આપણે લિટલ કયા લીટર લેવું પડે બરાબર આ હોપ છે એને તો આપણે ગણી નથી શકવાના એટલે એનો શું તો કે અહીંયા લિટલ કયા લીટર લેવું પડે હવે વાત રહી કે લિટલ કયા લીટર લઈ તો લેવું શું તો યાદ રાખો મિત્રો જ્યાં સુધી આપણને સેન્ટેન્સની અંદર વાક્યની અંદર કોઈ નેગેટિવ આપણું સ્પષ્ટ થાય એવો ભાવ આપ્યો જ ન હોય જ્યાં સુધી આપ્યું જ ન હોય આપણને એવું કીધું જ ન હોય કે આમાં નેગેટિવ સમજવું ત્યાં સુધી આપણે એને નેગેટિવ નહીં સમજવાનું આપણે એને પોઝિટિવ જ સમજવાનું આને પોઝિટિવ જ સમજવાનું જો આપણને કહી દઈએ વાક્યની અંદર આમાં આગલા આને પહેલાંના વાક્યમાં તમે જોજો આની પહેલાંના વાક્યમાં તમે જોયું હોય ને તો જુઓ શું છે હી ઇઝ સિરિયસ કહી દીધું હતું ને હી ઇઝ સિરિયસ એમ કહી દીધું હતું જ્યારે એટલે કે આપણને નેગેટિવ સેન્સ નો નોટનો ઉપયોગ કરીને પણ વાક્યના સ્વરૂપમાં આપણે નેગેટિવ સેન્સ આપ્યો પણ અહીંયા તો આપણને કંઈ કીધું જ નથી જો દેર ઇઝ બ્લેન્ક ઓફ ઓફ ઇઝ સક્સેસ જ્યાં સુધી આપણને નકારાત્મક ભાવ ન આપે પેપરની અંદર ત્યાં સુધી આપણે હાઈથે એને નેગેટિવ નહીં લેવાનું ભલે આપણો સ્વભાવ હોય આપણો સ્વભાવ હોય કે નેગેટિવ સેન્સ વિચારીએ પણ એ નહીં લેવાનું શું આપણે અહીંયા શું કરશું તો કે આપણે એને પોઝિટિવ જ લેવાનું પોઝિટિવ લઈએ તો આર્ટિકલ એ વાળું લિટલ એટલે જવાબમાં આપણું આવે એ લિટલ ખ્યાલ હવે છે બરાબર ને સમજાણી વસ્તુ અહીંયા આપણું એ લિટલ જવાબ આવે ખાલી લિટલ ન આવે ક્લિયર ફ્રેન્ડ્સ સમજાણું ઓકે ફ્રેન્ડ્સ મેં આની પહેલાંય કહ્યું હતું ફરીથી એક વખત કહ્યું કે આવા જ પ્રશ્નો તમારે આવા પ્રશ્નોની તમારે જો પોલ ક્વેશ્ચન છે એની તમારે તૈયારી કરવી હોય પ્રેક્ટિસ કરવી હોય તો પ્રચાર નથી પણ મારી ચેનલ છે જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર જસ્ટ ઇંગ્લિશ બાય રાઠોડ સર આના ઉપર ટેલિગ્રામ ચેનલ છે અને યુટ્યુબ ચેનલ છે બરાબર આની ઉપર છે ને તમને લગભગ અગિયારસો બારસોથી વધારે પ્રશ્નો તમને એને મળશે અગિયારસો જેવા પોલ ક્વેશ્ચન્સ છે એ તમને મળશે અહીંયા તમે તૈયારી કરશો તૈયારી કરી શકશો હું ખરેખર અહીંયા પ્રચાર નથી જસ્ટ તમને ખાલી પ્રેક્ટિસ થાય એના માટે બુકની જરૂર નહીં પડે અહીંયા તમારું થઈ જશે ઓકે આગળ વધીએ ફ્રેન્ડ્સ નેક્સ્ટમાં નેક્સ્ટ ક્વેશ્ચન આપણા ક્વીઝનો નવો પ્રશ્ન બરાબર લગભગ આપણે એકાદ કલાકથી આપણે ક્વીઝ લઈએ છીએ જોઈએ આપણે ક્વેશ્ચન નંબર ઇલેવન બ્લેન્ક મિલ્ક ધેટ સી હેઝ ઇન ધ પોટ ઇઝ પોઈલ્ડ બ્લેન્ક મિલ્ક ઇન ધેટ સોરી બ્લેન્ક મિલ્ક ધેટ સી હેઝ ઇન ધ પોટ ઇઝ પોઇલ્ડ ફ્યુ આપ્યું છે લિટલ આપ્યું છે અ લિટલ અને ધ લિટલ તમારે મને આન્સર મોકલવાનો છે જોઈએ આમાં કેટલા સાચા જવાબ આપે છે યસ તમારે ચેટ બોક્સમાં મને આન્સર મોકલવાનો છે યસ બ્લેન્ક મિલ્ક ધેટ સી હેઝ ઇન ધ પોટ બ્લેન્ક ઇઝ પોઈલ્ડ ફ્યુ લિટલ અ લિટલ અને ધ લિટલ તમારે આન્સર મોકલવાનો છે યસ સ્ટાર્ટ ના ચલો આવો મીને આન્સર ગુડ ડી બી પણ આપ્યો સુમિતાબેન બી જવાબ છે ઓકે હા અગિયારમાં ડી ચિંતનભાઈએ ડી લખ્યું છે સોનલબેને ડી લખ્યું છે ડી ધ લિટલ ધ લિટલ ઘણા બધા ધ લિટલમાં આવે છે શું વાત છે ઓકે પ્રતાપભાઈ ડી ઓકે સારું જરા જોઈએ તમે જવાબ તો નક્કી કરો આપણે હમ તમારા જવાબ યસ ડી ડી સર ડી આન્સર ડી કૌશિકભાઈ ડી ઓકે નાઈસ ચલો ચલો જોઈએ હો તમારો જવાબ તમે મને ડી જવાબ મોકલ્યો છે ઘણા બી પણ મોકલું છે અને હં શોર્ટકટ હેડ હં સારું ચાલો સરસ શોર્ટકટ એક કોકે મોકલી છે લખીને જરા જોઈએ મિત્રો કે આની અંદર આન્સરને આપણે શું લેવું આમાં આન્સરને આપણે શું લઉં એ જરા જોઈએ હા તમારા જવાબ આવે જ છે ચાલુ જ છે પણ શરૂ આપણે શરૂ કરીએ જોઈએ આમાં શું જવાબ લેવો જોઈએ ફ્રેન્ડ્સ મને એક ફ્યુ આપ્યું ફ્યુનું આપણને ખબર છે કે ફ્યુ છે ને ગણી શકાય એવા નામ સાથે લેવાય ગણી શકાય એવા ગણી શકાય બરાબર તો આ તો મિલ્ક છે એક લીટર દૂધ કીધું હોત તો હજી આપણે વિચારત પણ આ તો ખાલી દૂધ આપ્યું દૂધને કંઈ ન ગણાય એક દૂધ બે દૂધ વન મિલ્ક ટુ મિલ્ક બરાબર ને એકમ એનો આપ્યો હોત યુનિટ એનો આપ્યો હોત આપણને કે વન લિટર ટુ લિટર થ્રી લિટર તો વાત અલગ થાત પણ અહીંયા આપણને એવું નથી કહ્યું બરાબર ને આપણને તો ઓનલી મિલ્ક આપ્યું છે મિલ્ક બરાબર તો મિલ્ક આપ્યું એનો મતલબ શું કે આ ગણી નથી શકાતું તો ગણી નથી શકાતું તો કાં તો લિટલ આવે કાં તો અ લીટર આવે ને કાં ધ લિટલ આવે બરાબર આપણે શોર્ટકટની અંદર કીધું હતું કે જ્યાંની પાસ પહેલાં તો શું લીટલમાં આપણે કીધું કે આ નેગેટિવ સેન્સ નેગેટિવ બરાબર એ લીટલમાં કીધું હતું આપણે પોઝિટિવ સેન્સ પોઝિટિવ બરાબર પોઝિટિવ અને ધ લીટલમાં શું કીધું તો કે જેટલું હોય ને એટલું બધાની વાત આપણી પાસે કાંઈક હોય સી સીહેસ બરાબર આપણે એ કીધું હતું હેસ કે હેડ આવતું હોય આમાં લખ્યું છે કોઈ કે સરસ મજાનું એને યાદ છે બરાબર હેસ કે હેડ આવતું હોય અને શું અને આપણને લિટલ લિટલ ધ લિટલ ફ્યુ ઓફ ફ્યુ ધ ફ્યુ આપવું હોય તો એમાં ધ આર્ટિકલ વાળો જવાબ હોય નહીં આવે તો અહીંયા પણ જુઓ સી સિંહેઝ એની પાસે જેટલું દૂધ હતું ને એ બધા દૂધની વાત છે અને એ બધા દૂધની વાત છે તો એનો મતલબ એમ થયો કે એમાં ધ વાળું લેવું પડે ગણી ન શકાય એવું નામ છે તો ધ વાળું લિટલ આવે તો અહીંયા જવાબ મારો થાય ધ લિટલ ધ લિટલ ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ સમજાણી આ વસ્તુ ધ લિટલ શું કામે ને ધ લિટલ કારણ કે જેટલું છે એ બધાની જ્યારે આપણે વાત કરીએ ત્યારે એમાં આન્સર આપણે ધ ફ્યુ કે ધ લિટલ લેવાય જો ગણી ન શકાય એવું નામ હોય તો લિટલની સાથે ધ અને ગણી શકાય એવું નામ હોય તો ફ્યુની સાથે ધ ક્લિયર સમજાણું ને ઓકે તો જેને ખોટો જવાબ કર્યો છે એ જરા ચેક કરી લેજો મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન ક્વેશ્ચન નંબર નેક્સ્ટ હી કેન ટીચ એ ન્યૂ ટોપિક બિકોઝ બ્લેન્ક સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ રિપીટ હી કેન ટીચ એ ન્યૂ ટોપિક બિકોઝ બ્લેન્ક સ્ટુડન્ટ્સ આર પ્રેઝન્ટ ફ્યુ આપ્યું છે લિટલ આપ્યું છે અલિટલ આપ્યું છે અને અફ્યુ આપ્યું છે તમારે આનો જવાબ દેવાનો છે ઇનડેફિનેટ પ્રોનાઉન્સનો ટોપિક યસ શું જવાબ આવશે તમારા ચેટ ચેટબોક્સમાં મને સેન્ડ કરો જોઈએ ચેટ ચેટબોક્સમાં યસ प्रश्न है ही कैन टीच एन न्यू टॉपिक बिकॉज़ ब्लैंक स्टूडेंट्स आर प्रेजेंट फ्यू लिटल अलिटल अन्फ्यू थी गय हेफ यू एफ यू अ फ्यू डी 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 अ फ्यू अ फ्यू वेरी गुड सर डी ओके डी कहू शु हम जवाब शो होशय नाइस सर डी ओके ઓફ યુ સાગરભાઈ અફ યુ નાઈસ નાઈસ નાઇસ સતીષભાઈ અફયુ ઓકે નાઈસ જો આમાં ઘણાય તો જવા માં હો કારણ કે શું છે કે ઘણી વખત એવું હોય કે કાં ટાઈમનું કાંઈ પ્રોબ્લેમ હોય ને કાં સિરિયસનેસ ઓકે કાઉન્ટેબલ પોઝિટિવ સેન્સ અફયુ નાઇસ પ્રિયાબેન બીએ એ ગોયલ ઓકે સર ડી ઓકે ચાલો મનીષાબેને ફ્યુ ઓકે ચલો જોઈએ જોઈએ હો તમે જે જવાબ આપ્યા ને એને જરા જોઈએ હો જોઈએ ફ્રેન્ડ્સ સેલો આ જે ટોપિક હતો એ જ ટૉપિક છે આ બધા કેવા છે તો કે આ બધા છે ને એ કેવા છે તો કે ઇનડેફિનેટ પ્રોનાઉન્સ છે ઇનડેફિનેટ ઇનડેફિનેટ બરાબર મિત્રો તમને જાણીને નવાઈ લાગશે કે આવા પ્રશ્નો ઘણી બધી વખત પૂછાતા હોય છે લિટલ એ લિટલ ધ લિટલ ફ્યુ ઓફ ફ્યુ ને ધ ફ્યુ આમાંથી ઘણી વખત પ્રશ્નો પૂછાતા હોય છે બરાબર તમે નસીબળો છો કે હવે તમને આના જવાબ અહીંયા જેટલા આપે છે ને એમાંથી બહુ ઓછાના ખોટા પડે છે બહુ ઓછાના લગભગ બધાના જવાબ સાચા પડે છે એનો મતલબ એ કે તમને આ ફાવી ગયું છે આવડી ગયું છે હવે તમે આનો એક માર્ક તમે નથી ગુમાવવાના જો કાંઈ તમને હજી કન્ફ્યુઝન હોય તો આપણે આ ક્વિઝ એટલે જ ગોઠવી છે આ ક્વીઝ ગોઠવવા પાછળનો હેતુ જે હતો કે તમે જે ટોપિક કરો છો એ ટોપિકને તમે કેવી રીતે ડાયજેસ્ટ કર્યો છે તમે કેટલું એનું પાચન કર્યું છે બરાબર ખાલી અહીંયા તમે આવીને વયા ગયા જોઈને સમજીને વયા ગયા પછી એની પાછળ કંઈક વર્ક કર્યું છે કે નહીં અને એ વર્ક કર્યું છે કે એ હંમેશા કેમાંથી આપણે નક્કી કરીએ તો કે એ આપણી એક્ઝામ ઉપર એક્ઝામ લે એક્ઝામમાં આપણને કેટલા માર્ક્સ આવે કેટલું હાચું ખોટું લખીએ છીએ એના ઉપરથી આપણું નક્કી થાય કે આપણે શું ડાયજેસ્ટ કર્યું છે આપણને શું આવડે છે ઇઝન રીટ સારું તો હવે શું તો કે આમાં આપણને ફ્યુ લિટલ અલિટલ ને અફ્યુ આ બધા ઇન્ડેફિનેટ પ્રોનાઉન્સ છે આપણને ખબર છે કે આ ફ્યુ અને આ ફ્યુ અને અફ્યુ છે ને એ ગણી શકાય એવા નામ સાથે લેવાય બરાબર લિટલ અ લિટલ છે ને ગણી ન શકાય ગણી ન શકાય એવા નામ સાથે ગણી ન શકાય હવે જોવો જોઈએ આ ખાલી જગ્યા પછી જે નામ આપ્યું છે સ્ટુડન્ટ્સ એને ગણી શકાય કે ન ગણી શકાય તો કે એને ગણી શકાય અને આપણે ગણી શકશું એટલે કાઉન્ટેબલ ડાઉન થયું બરાબર કાઉન્ટેબલ નાઉન થયું એનો મતલબ શું થયું તો કે આની અંદર આપણે જવાબ છે ને કાં તો ફ્યુ આવશે ને કાં તો અફ્યુ આવશે લિટલ ને અલિટલ તો નહીં જ આવે બરાબર આટલી તો આપણને ખબર પડી હવે તો કે ફ્યુ છે ને ફ્યુ એ શું બતાવે તો કે નેગેટિવ સેન્સ બતાવે નેગેટિવ બરાબર નેગેટિવ સેન્સ બતાવે અને અફ્યુ શું બતાવે તો કે અફ્યુ છે ને એ પોઝિટિવ સેન્સ બતાવે પોઝિટિવ પોઝિટિવ બરાબર અહીંયા શું કીધું છે કે હી કેન ટીચ એ ન્યૂ ટોપિક તે નવો ટોપિક ભણાવી શકશે જો અહીંયા હી કેન નોટ કીધું હોત ને નોટ તો નેગેટિવ થા પણ અહીંયા તો એમ કીધું કે હી કેન ટીચ એ ન્યુ ટોપિક એનો મતલબ શું તો કે આ તો પોઝિટિવ થયું આ પોઝિટિવ થયું આ વાક્ય કેવું થયું પોઝિટિવ પોઝિટિવ છે અને પાછું શું છે સાથે તો કે ગણી શકાય એવું નામ છે તો આર્ટિકલ એ વાળું ફ્યુ ફ્યુ હતું પણ આર્ટિકલ એ વાળું આર્ટિકલ એ વાળું ફ્યુ છે ને એ જ આપણને પોઝિટિવ સેન્સ બતાવે અને એની યારે ગણી શકાય એવું નામ ક્લિયર થાય છે સમજાણી આ વસ્તુ ઓકે નેક્સ્ટમાં જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જોઈએ આપણે નવો પ્રશ્ન નવો પ્રશ્ન છે આપણે ક્વિઝના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ બ્લેન્ક સ્ટુડન્ટ્સ દેટ વી હેવ ઇન અવર ક્લાસ આર વેરી ક્લેવર બ્લેન્ક સ્ટુડન્ટ્સ દેટ વી હેવ ઇન અવર ક્લાસ આર વેરી ક્લેવર એક આપ્યું છે ફ્યુ આપ્યું છે એક લીટલ આપ્યું છે ધ ફ્યુ આપ્યું છે ને એફ્યુ ફ્યુ આપ્યું છે યસ તમારા આન્સર મને મોકલો ચેટ બોક્સમાં યસ આ ફ્રેન્ડ્સ ફરીથી કહી આ તમારા માટેની જ ક્વીઝ હતી તમારા માટે જ આ આપણે બનાવી હતી પણ સાહેબનો ઘણો બધો પ્રયત્ન છતાંય સ્ટુડન્ટ્સની સંખ્યા અહીંયા અત્યારે બહુ ઓછી છે જે એક ખરેખર કહે ને કે દુઃખદ કહેવાય બરાબર આપણે મિનિમમ સો પણ નથી બરાબર અત્યારે હાલમાં ઓકે પહેલાં થયા નથી ખબર અથવા તો લેક્ચરમાં આપણો કાંઈ આજના લેક્ચરમાં કાંઈ નથી મતલબ એવો થયો બરોબર કાંઈ એવું થાય કે હવે આવી ક્વીઝ ન રાખવી જોઈએ હું તો હજી આગળ એવું વિચારતો હતો કે આપણે આવતા અઠવાડિયે એટીડીઓને સિનિયર ક્લાર્કનું રાખીએ પણ તમારો રિસ્પોન્સ છે ખાસ કરીને પ્રેઝન્ટેશન બહુ ઓછું છે મેથ્સનો લેક્ચર છે ક્યાં મેથ્સનો લેક્ચર શેમાં લે છે ભાઈ અત્યારે મેથ્સનું લેક્ચર શેમાં છે હા આમાં જવાબ આવવા માંડ્યા અવર જેટલા છે તેટલા બધા છે ઓકે રફિકભાઈ લીખું છે મેથ્સનો લેક્ચર છે ક્યાં ક્યાં ભરો છો મેથ્સનો લેક્ચર અત્યારે ઓકે કાંઈ વાંધો નહીં જરા જોઈએ કાઉન્ટેબલ હેવ હેઝ હેડ વેરી નાઇસ સરસ બીએ એ ગોહિલ ઓકે સરસ ઓકે મેથ્સનો લેક્ચર છે સ્ટુડન્ટ નથી એટલે કાંઈ વાંધો નહીં ચાલો મેથ્સનો લેક્ચર છે સો અમુક સ્ટુડન્ટ ત્યાં છે ઓકે 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 ચલો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં સરસ કામ છે સર સાચી વાત છે સરસ કામ તમારા માટે જ છે અને તમે આનો ઉપયોગ કરો એ જ સાચી વાત છે બારોટ સરનો લેક્ચર છે ઓકે ચાલે છે એમાં ઓકે ઓકે કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં ચાલો બે લેક્ચર આપણે એક સાથે ભેગા થઈ ગયા અનએકેડેમી પર ઓકે ઓકે કાંઈ વાંધો નહીં ચાલો હવે મેથ્સ જેને અઘરું લાગતું હશે એ ત્યાં હશે ને ઇંગ્લિશ જેને અઘરું લાગતું હશે અહીંયા હશે એવું થયું ને ઓકે નાઇસ કાંઈ વાંધો નહીં ચાલો સી ધ ફ્યુ નાઇસ ફ્રેન્ડ ચાલો જરા જોઈએ હવે તમે જે જવાબ આપ્યો છે ને એ આપણે જરા જોઈએ કન્ટેન્ટ સુપર છે પણ તમે એનો ઉપયોગ કરજો સુપર જ કરાવવું છે આપણે છેલ્લે સુધી સુપરમાં ચાલવું છે આપણે સુપરથી નીચે જવું જ નથી આપણે તો સુપર છે ઉપર બરાબર ઓકે ને સુપર છે ઉપર તો જોઈએ ફ્રેન્ડ્સ ચાલો તમારા જવાબ આવ્યા છે મિક્સ જવાબ છે વધારે કંઈ ચર્ચા નથી કરતો પણ મિક્સ જવાબ આપ્યા છે બરાબર જેટલાનો જવાબ આવ્યો છે મિક્સ ચાલે છે જોઈએ પણ કોઈએ બહુ સરસ મજાનું યાદ રાખી લીધું કે સાહેબ જ્યાં હેવ બી એ ગોહિલ હં એને બહુ સરસ યાદ રાખી લીધું કે જ્યાં હેવ એને લખીને આપો હેવ હેઝ અને હેડ ને આવું બધું આપવું એને એટલે એ ભાગે ક્યાં જાય તો કે ધળામાં જાય ધ વાળું હોય ને એમાં જાય એને બહુ સરસ પર થાય બસ યાદ રાખવાની એક ટ્રીક છે કેમ યાદ રાખવું જ્યાં શોર્ટકટનો હોય તો બે વસ્તુ આની પહેલાંય મેં કીધું કે કાં તો ગુજરાતી કરતાં શીખો અને કાં શોર્ટકટને યાદ રાખતા શીખો અંગ્રેજી માટે અને એમાંય આપણે કીધું હતું કે ગુજરાતી આપણે થતું નથી નથી થતું હું કામ નથી થતું કારણ કે આટલા વસ્તી પ્રયત્ન કર્યો નથી થતું અને એ કરે હજી કરીએ છીએ સાચું નથી થતું થાય છે ખરા પણ સાચું નથી થતું એટલે આપણે જવાબ ખોટા લખીએ તો હવે તો બીજો રસ્તો એક જ બાકી કે આવી શોર્ટકટોને યાદ રાખો ઓકે ને તો આ શોર્ટકટને આપણે યાદ રાખીએ શું કોકે સરસ મેં કીધું ને ગોહિલ બી એ ગોહિલ ઓકે નામ પણ આપું બરાબર એને સરસ યાદ રાખ્યું શું હેવ હેઝ અને હેડ આવું હોય ને ત્યારે ધ વાળું આવે બધે લાગુ નહીં પણ કાંઈ વાંધો નહીં પણ તમારી ક્લાસ થ્રીમાં તો આ લાગુ પડી જ જાશે ક્લાસ થ્રીની અંદર તો આ લાગુ પડશે પડશે પડી જશે બરાબર તો આપણે અત્યારે ક્લાસ થ્રીની તૈયારી કરી છે તો આપણને આ લાગુ પડી જશે શું તો કે હેવ અહીંયા આપ્યું આપણને વી હેવ બરાબર આપણે કહ્યું હતું કે ધ વાળું શું તો કે ધ ફ્યુલ્યો કે ધ લિટલ્યો ન્યા શું તો કે ત્યાં આટલી વસ્તુ શું વસ્તુ તો કે ન્યા છે ને હંમેશા જેટલું છે એ બધાની વાત કરે બ્લેક સ્ટુડન્ટ્સ ધેટ વી હેવ એટલે કે જેટલા વિદ્યાર્થીઓ છે ને આપણી પાસે આ ક્લાસમાં અત્યારે જે જોડાણા છે આપણે અત્યારે આપણું પ્રેક્ટિકલ ઉપયોગ કરી આપણા આ ક્લાસમાં જેટલા છોકરાઓ છે ને એ બધા હોશિયાર છે છે જ છે જ હે ને બરાબર ને વાક્ય એટલે જ એવું ગઈતું છે જેટલા સ્ટુડન્ટ્સ છે એ બધા હોશિયાર છે બરાબર તો હવે જેટલું છે એટલું બધાની વાત કર્યું સ્ટુડન્ટ સ્ટુડન્ટ એટલે ગણી શકાય અને ગણી શકાય ગણી શકાય બરાબર ને ગણી શકાય તો એનો મતલબ શું થયો ગણી શકાય એવું તો કે એના માટે તો ફ્યુવાળું લેવું પડે અને જેટલું છે એ બધાની વાત કરીએ તો ધ વાળું લેવું પડે તો આપણું ધની સાથે ફ્યુવાળો જવાબ હોય સાચો થાય તો ધની સાથે વાળો જવાબ આ રહ્યો આપણો જવાબ અહીંયા આવશે ધ ફ્યુ ધ અને ફ્યુ ઓકે ને ઓકે સમજાણું ક્લિયર થાય છે ને ફ્રેન્ડ્સ આ ક્લિયર થવું જોઈએ અને મેં કીધું ને આપણે આપણા નસીબ જ એવા છે કે આપણને એટલું બધું હેલું નહીં આવે હેલું નહીં આવે કોમ્પિટિટિવ એક્ઝામ છે કોમ્પિટિટિવ એક્ઝામ જ્યાં એક એક માર્ક ખાટું આખી લડત હોય તો ન્યાય એટલું સહેલું ન આવે તો એટલું સહેલું ન આવે તો જે અઘરું છે ને એને આપણે સહેલું બનાવી દઈએ અને એની પ્રેક્ટિસ કરીએ પ્રેક્ટિસ મેક્સ અ મેન પરફેક્ટ અને આપણે થઈ જ જવાના છીએ બરાબર આ મેં કહ્યું ને કે આની અંદર હવે હવે એ કોઈ સવાલ જ નથી રહેતો હું જોઉં છું મને આમ યાદ રહી જ શું તો કે વાક્યમાં છે ને આપણે લિટલ આપ્યું એ લિટલ આપ્યું ધ લીટલ આપ્યું ફ્યુ આપ્યું ધ આપ્યું ધ્યુ આપ્યું પણ વાક્યમાં જોઈએ ને તો એમાં શું હતું કે જેટલું છે એટલું બધાની હેવેસ કે હેડની વાત કરી હેવેસ કે હેડની વાત કરી એનો મતલબ શું થયો હતો કે એ છે ને ધ વાળું હોય ક્યાંક બરાબર ધ વાળું તો જો નામ ગણી શકાય એવું છે આ ગણી શકાય એવું છે ને અ તો શું હતું કે તો ધ ફ્યુ લ્યો નામ ગણી શકાય એવું નથી નથી ગણી શકાય એવું આપણે આગલા વાક્યમાં જોયું હતું જોયું હતું ને આપણે આગલા વાક્યમાં જોયું હતું શું હતું જો આ છે આ બિલ્કવાળા બરાબર ગણી શકાય એવું નથી તો નહીં આપણે દીટર લીધું હતું બસ આ જ વસ્તુ કરવાની છે કે ગણી શકાય એવું છે કે નહીં એ જુઓ અને પછી એના ઉપરથી નક્કી કરો અહીંયા ગણી શકાય એવું છે તો આપણે ધ ફ્યુ લીધું ક્લિયર થાય છે ફ્રેન્ડ્સ ઓકે ને ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપણો શું કહે છે એ જરા જોઈએ ડૂ હેવ ડૂ વી હેવ ટુ શેર ઇટ વિથ બ્લેન્ક ડૂ વી હેવ ટુ શેર ઇટ વિથ બ્લેન્ક ધૈર અવર ધેમ અને હિસ તમારે સાચો જવાબ મને મોકલવાનો છે ડૂ હેવ ટુ શેર ઇટ વિથ બ્લેન્ક ધેર અવર ધેમ અને ઇઝ ફરીથી કહી દઉં આમાં આવું ન કરતા સારું ક્યુ લાગે છે એ જવાબ ન મૂકતા બરાબર આપણી શોર્ટકટ અહીં એપ્લાય થાય છે કે નહીં એને જોજો નાઇસ આપણી શોર્ટકટ એપ્લાય થાય છે કે નહીં એ જોજો બરાબર ધેમ આપ્યું સી આઈપ્યું સોનલબેને સી લખ્યું છે ઓકે પ્રતાપભાઈએ સી લખ્યું છે ધેમ આપ્યું હમ ચાલો જવાબ આપવા માંડો ફટાફટ જવાબ આપવો જોઈએ હાલો જવાબ આપવાનું તૈયાર ચાલુ કરો યસ નાઇસ નું આવડતું હોય ને તોય જવાબ લખો ખબર પડશે આ ડૉક્ટર પાસે જઈને તો ડૉક્ટરને આપણે કેવું પડે બરાબર એ એમ કહે પેટમાં દુખે છે આપણને પેટમાં દુખતું ને આપણે ડૉક્ટર પાસે જઈએ તો આપણે એને કેવું પડે એ પૂછે અહીં જે હું ખાધું હતું તો આપણે જે સાચું હોય ને કેવું પડે બરાબર નેત્રની દવા નું મળે અને ખોટું બોલો તો એને દવા આપણે અહીંયા જ છે નિદાન આપણે કરીએ છીએ તમારો જવાબ ખોટો હોય તો એ લખો લખો ને શું જાય છે અહીંયા તમને ખબર પડશે કે આપણે હું કામ ખોટા છે શરમાવાનું નથી અને શરમાવવામાં જ આપણે રહી ગયા છીએ બરાબર આપણે કોઈ દી આપણે ભણતાને આપણે શરૂઆત કરી ભણવાની જ્યારથી ત્યારથી આપણે કોઈ દી આપણા સાહેબને કે આપણા ટીચરને આપણે હાથ ઊંચો કરીને પૂછ્યું જ નથી કાંઈ આ હું કામ એમ એ જી કે હાચું બરાબર એમાં જ આપણે આ પ્રશ્ન છે તે નહીં તો અંગ્રેજી તમે વિચાર કરો કહો હાથા આઠ આઠ વર્ષથી શીખવો જોઈએ એકને એક ગ્રામર છે તો આવડી જવું જોઈએ નથી આવડતું એનો એની વાત શું છે શું નહીં તો એ આપણે નથી નથી કહ્યું જ નથી આપણે ક્યારે આપણા સાહેબને પૂછ્યું જ નહીં સાહેબ આ શું કામે નહીં સાહેબે આપણને પૂછ્યું ત્યારે આપણને જવાબ નથી આપ્યો બસ એ કરે સાચું એમાં આપણે રહી ગયા ફ્રેન્ડ્સ સરસ સરસ ચાલો હમ મોટાભાગના એ જવાબ મને સી આપ્યો છે સી આપ્યો છે ઓકે સારું ચલો જવાબ જાનકીબેનનો છે ધેમ પછી કાંઈ આવી નથી ઓકે ચલો કેવો ઉતાર ચઢાવ થાય છે સાહીઠ હોય ને ક્યારેક એસી થઈ જાય બરાબર ને જોઈએ ફ્રેન્ડ્સ જોજો મને આ પ્રશ્ન આવી ગયો ક્યાંય પણ આ પૂછાઈ ગયેલો જ પ્રશ્ન છે ક્યાં છે મને અત્યારે જ નથી એટલે નથી કહેતો પણ આ પૂછાયેલો પ્રશ્ન મને આ પ્રશ્ન આવી ગયો મને શું કર્યું તો કે બધાએ પ્રોણાઉન આપ્યું ધે આપવું અવર આપ્યું ધેમ આપ્યું ને એ જ આપ્યું આપણો ચાર્ટવાળા પ્રોનાઉન્સ છે ટેબલમાં આપણે કહેતા હતા ને આ એ પ્રોનાઉન્સ છે બરાબર મને આ બધું આવી ગયું તો હવે મારે શું કરવાનું તો કે આપણી શોર્ટકટ હતી કે ખાલી જગ્યા આપી ખાલી જગ્યા ખાલી જગ્યાની નિશાની જુઓ એની પહેલાં કોઈ પ્રેપોઝિશન આપ્યું હોય પ્રેપોઝિશન છે ને આપણી શોર્ટકટ હતી યાદ કરો બરાબર શું તો કે પ્રેપોઝિશન પ્રેપોઝિશન એટલે શું તો કે પ્રેપોઝિશન એટલે આપણે ઉપર નીચે આવું કહેવા માટે આગળ પાછળ આવું કહેવા માટે જે ઈ નોન વિથ આ બધાનો ઉપયોગ કરી છે ને પ્રેપોઝિશન પછી ખાલી જગ્યા આપી હોય અને પછી નામ ન હોવું જોઈએ નામ ન હોવું જોઈએ નામ ન હોવું જોઈએ બરાબર તો શું તો કે તો ત્યાં છે ને શું લેવું પડે તો કે તો ત્યાં છે ને ઓબ્જેક્ટિવ કેશનું પ્રોનાઉન લેવું પડે એટલે કે કર્મ વિભક્તિ કર્મવિભક્તિ કર્મવિભક્તિનું સર્વનામ લેવું પડે બરાબર ને કર્મ કર્મવિભક્તિના સર્વનામમાં શું હતું તો કે આઈ હોય કરતાનું તો એનું મી થાતું બરાબર વી હોય કરતાનું તો એનું અસ થાતું બરાબર પછી યુ હોય તો યુનું યુ એમ એમને રહેતું અને હિ હોય તો એનું હિમ થાતું હિમ થાતું બરાબર સી હોય તો એનું હર થાતું બરાબર ઈટ હોય તો એનું ઈટ રહેતું અને જો ધ્યેય આપ્યું હોય ધ્યેય તો એનું ધેમ થાતું ધેમ બરાબર કર્મ વિભક્તિના સર્વનામ હવે જોઈએ આપણે તો કે આમાં જો આ ધૈર્ય છે ને એ વિભક્તિનું સર્વનામ નથી અવર ધૈર એટલે શું થયું પોઝેસિવ માલિકીનો ભાવ દર્શાવતું સર્વનામ બરાબર ને તો એ વિભક્તિનું નથી અવર એટલે આ માલિકીનો ભાવ દર્શાવે છે કર્મ વિભક્તિનું સર્વનામ નથી બરાબર હિઝ એટલે ફરીથી હિઝ છે ને એ માલિકીનો ભાવ દર્શાવે એટલે એ નથી પણ આ ધેમ છે ને એ કર્મ વિભક્તિનું સર્વનામ થયું ધ્યેયનું ધેમ ધ્યેય આપવું હોય તો એનું આપણે ધેમ કરવું પડે બરાબર તો અહીંયા જો આ ધેમ છે ને એ કર્મ વિભક્તિનું એટલે આપણો જવાબ જોજો ફરીથી ખાલી જગ્યાની પહેલાં પ્રપોઝિશન છે હાથ છે પછી કોઈ નામ છે નથી નથી કોઈ નામ નથી તો તો કે કર્મવિભક્તિનું સર્વનામ કર્મ વિભક્તિનું સર્વનામ એક જ છે જો ધેમ છે ને ધેમ તો આપણો જવાબ શું થાય ધેમ ધેમ સમજાણું સમજાણી આ વસ્તુ કે નહીં ક્લિયર ને ઓકે ક્લિયર નો સમજાય તો કે જો તો આપણે એને રિપીટ કરીશું ફ્રેન્ડ્સ ઓકે સરસ સરસ હમ હા કોકે પૂછ્યું છે કે બ્લેન્ક પછી નામ હોય તો એમાં પચેસીઓ આવે આપણે એ વાત કરી હતી બરાબર કૃષ્ણબેન આપણે વાત કરી હતી કે જો પાછળ નામ હોય તો આપણે પોઝિટિવ પ્રોનાઉન લેવું પડે પણ એ નામ નથી એટલે આપણો જવાબ ઓબ્જેક્ટિવ કેસ આવશે ઓકે સારું ફ્રેન્ડ્સ નેક્સ્ટમાં જઈએ નેક્સ્ટ ક્વેશ્ચન નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જે આ આપણો નેક્સ્ટ એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન છેલ્લો પ્રશ્ન પંદરમો પ્રશ્ન આપણો આ ક્વિઝનો બરાબર એને જરા જોઈએ પાંચ કે છ પ્રશ્નોમાં નથી પતાવ્યો આપણે પંદર મારી ના રૂપ હું તો દસ દસ પ્રશ્ન રાખું તમને પંદર પ્રશ્નો જોઈએ આપણે બરોબર જોઈએ શું છે ધ ડોગ ઇઝ સ્ક્રેચિંગ બ્લેન્ક ઇયર ધોગ ઇઝ બ્લેન્ક ઈયર ક્રિષ્ણાબેનનો જે પ્રશ્ન હતો ને એ અહીંયા લાગુ પડશે ચાલો જોઈએ ઓપ્શનમાં આવી પાછળ હિમ આપ્યું છે ઈટ આપ્યું છે ઇટ્સ આપ્યું છે ને ઈટ્સ આપ્યું છે બરોબર હિમ ઈટ ઇટ્સ અને ઇટ્સ જવાબ મને સેન્ડ કરવાના છે યસ સ્ટાર્ટ યોર ટાઈમ સ્ટાર્ટ નાવ લાઈક અમિતાભ બચ્ચન બરાબર એ સરસ મેં એનું કહેતા કે નોલેજ છે ને જ્ઞાન છે એ જેટલું વધારો એટલું તમને કામ આવશે ચલો જવાબ મળ્યો મને કૃતિબા ઇટ્સ હા સરસ ઇટ્સ એટ્સ એટ્સ ડી પ્રિયાબેને ડી લખ્યું છે ઓકે ડીજીભાઈ ડીજી જાડેજાજી એને ડી લખ્યું છે દિપેશ રાઠોડ ઇટ્સ પોઝિટિવ पॉजिटिव प्रोनाव नाइस चलो ओके शुभम भाई, भाई नाइस चलो जेना पाई जवाब आपो यस बाकी आप ज माँ खोटू हे तो अँ क्लियर था हाचू हे तो प्रशंसा मल् बरबर ने आपो मडो जवाब तरा फटाफट खोटू हुई तो आप दियो कहीं वो ना कोई चिंता नहीं कहीं मार्क तो कपा नहीं क्लियर था के सरस चलो કરણકુમાર ડી પ્રશાંતભાઈ ડી ઓકે સારું વેરી ગુડ સરસ 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 ચાલો જરા જોઈએ હો જરા જોઈએ જાનકીબેને ડી લખ્યો છે ઓકે જરા જોઈએ આપણા આન્સર્સને જરા જોઈએ ઓકે મયુરભાઈ ડી જરા જોઈએ આપણો જવાબ ફ્રેન્ડ્સ જોજો આપણે અહીંયા બધા પ્રોનાઉન આપ્યું હિમ આપ્યું ઈટ આપ્યું ઇટ્સ આપ્યું ને ઇટ્સ આપ્યું આ બધા પ્રોનાઉન્સ છે પર્સનલ કયો કે પોઝિસિવ કયો કે જે હોય તે પણ આ બધા પ્રોનાઉન્સ છે એનો મતલબ એમ કે આપણો ટોપિક છે એ પ્રોનાઉન્સનો થયો બરાબર હવે નક્કી કરવાનું હતું કે ખાલી જગ્યાની નિશાનીને જો ખાલી જગ્યાની નિશાનીને મેં જોઈ લીધી બરાબર એમાં પછી મને નામ આપ્યું નામ ઈયર ઈયર એટલે કાન કાન એટલે નામ થયું આ નામ થયું બરાબર આપણે કીધું હતું કે જ્યારે નામ આપ્યું હોય ને ત્યારે નામ આપ્યું હોય ત્યારે એ જોવાનું કે મોટે ભાગે છે ને એ પોઝિટિવ કેસમાં આવતું હોય પોઝિટિવ કેસ હવે એ નામ ક્યાં આપ્યું છે ને એ જોવાનું એ નામ ક્યાં આપ્યું છે એ ખાલી જગ્યાની પહેલાં આપ્યું છે કે પછી આપ્યું છે પહેલાં છે કે પછી છે બરાબર એ જોવાનું હવે અહીંયા તમે જોયું ને તો આ નામ તો પછી આપ્યું છે પછી પછી હોય તો શું હોય તો કે પછી હોય ને તો પોઝિટિવ હોય ને જે આપણે એમ કહીએ ને માલિકીનો ભાવ દર્શાવતા સર્વનામ છે ને એનો પેલો કેસ આવે પેલો કેસ એટલે આપણે આવું કહેતા આઈ હોય તો એનું ઓબ્જેક્ટિવ શું થતું ઓબ્જેક્ટિવ થતું હી સોરી મી થતું બરાબર ને અને પોઝિટિવ શું થતું બે થતા એક માય પણ થતું અને એક માઇન પણ થતું થતું આ બરાબર તો હવે અહીંયા શું કર્યું બરાબર અહીંયા ડોગની વાત છે ડોગ એટલે એ તો ઇટમાં આવે ઈટ બરાબર તો એનું ઓબ્જેક્ટિવ ઇટ જ થતું પોઝિટિવ એનું ઇટ સ થતું ઇટ સ યાદ આવે ઇટ્સ એમાં એક જ હતું એમાં બે હતા જ નહીં એટલે કોઈ પણ આગળ હોય કે નામ પાછળ હોય જવાબ તો ઇટ્સ જ આવશે પણ ધ્યાન રાખજો આ પ્રશ્ન ઇટ્સવાળો લોટ્સ ઓફ ટાઈમ પૂછાયેલો છે એમાં મોટેભાગે આ જ જવાબ લખ્યો છે ઇટ અને એપોસ્ટ્રોફી એસ ન આવે આ ખોટો જવાબ છે ઇટ્સ કયો જવાબ આવશે તો કે એપોસ્ટ્રોફી એસ વગરનો બરાબર છે એપોસ્ટ્રોફી એસ વગરનો તો મિત્રો અહીંયા તમારો જવાબ આ આવશે આઈટી એસ એપોસ્ટ્રોપી એસ વગરનો જવાબ ઇટ્સ યાર ફ્રેન્ડ્સ આ હતી આપણી આજની ક્વિઝ બરાબર પંદર પ્રશ્નો આપણે આની અંદર લીધા આપણો ટાઈમ હતો એ પ્રમાણે આપણે એને શોર્ટકટ સાથે એને સોલ્વ કરતાં કરતાં લીધા છે એમને નથી લીધા બરાબર કે તમારા જવાબ હા હાચા ખોટા હા ના એમ નથી તમારા પ્રશ્નોને જે કંઈ પણ જરૂર હતી સમજવાની એ બધાય પ્રશ્નોને આપણે સમજીની સાથે લીધા છે એમને આપણે નથી મૂકી દીધા ફ્રેન્ડ્સ હવે આ તો મેં પંદર જ લીધા હવે તમારા પક્ષે આની વધારે પ્રેક્ટિસ તમારે શરૂ કરવાની છે આજની ક્વિઝને આ લેક્ચરને આપણે અહીંયા વિરામ આપીએ એ પહેલાં એક નાનકડી એવી વાત કહી દઉં ફ્રેન્ડ્સ તમને આ ક્વિઝ ઉપયોગી થઈ હોય કે તમને ગમ્યું હોય તો તમારા ચેટબોક્સની અંદર અવશ્ય લખજો બરાબર વધારે પ્રેક્ટિસ કરવી હોય તો મેં કહ્યું હતું કે મારી ચેનલ છે જસ્ટ ઇંગ્લિશભાઈ રાઠોડ સર બરાબર ટેલિગ્રામ ચેનલ છે બરાબર તમે સર્ચ કરશો એટલે મળી જશે જસ્ટ ઇંગ્લિશભાઈ રાઠોડ સર આની ઉપર તમને વધારે પ્રેક્ટિસના પ્રશ્નો પણ મળી જશે બરાબર પ્રચાર નથી પણ તમારા પ્રેક્ટિસ માટે છે કે ટેલિગ્રામ ઉપર તમને આ પણ મળી જશે ઓકે તો ત્યાં તમે જોડાઈને એ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ નેક્સ્ટ લેક્ચર આપણું છે એ શનિવારે છે શનિવારે શનિવારે સવારે સાડા નવે એમાં આપણે લેવાના છીએ ટૉપિક આર્ટિકલ આર્ટિકલ બરાબર આર્ટિકલ બધાએ કહેતા હોય કે હેલમ હેલો ટૉપિક હોય ને તો આર્ટિકલ બરાબર આપણે એને જોશું અને નહીં હોય હેલો તો આપણે એને બનાવશું એટલે શનિવારે સવારે આપણે સાડા નવે આર્ટિકલનો ટોપિકમાં મળી છે શનિ અને રવિ બે દિવસ આપણો આર્ટિકલનો ટૉપિક લગભગ બરાબર અને એના પછીના આવતા ગુરુવારે આપણે જ્યારે અથવા તો નેક્સ્ટ ક્વિઝ જ્યારે તમને ટાઈમ આપી દેશે કારણ કે તમારા લેક્ચર ક્રોસ થતા હોય એના કારણે ઘણી વખત એવું થતું હોય કે ટાઈમ બદલવો પડે તો નેક્સ્ટ ક્વિઝ છે ને એ ક્વિઝ હવે આપણી આવશે એ એટીડીઓ એટીડીઓ અને સિનિયર ક્લાર્કના માટે જે લોકો તૈયારી કરે છે એટીડીઓ અને સિનિયર ક્લાર્કની જે તૈયારી કરે છે બરાબર એના માટે ઇંગ્લિશની એક વીઝ આપણે લેશું એ આપણે આવતા ગુરુવારે બરાબર જેટલા પ્રશ્નો છે એને આપણે અહીંયા સોલ્વ કરીશું લાસ્ટ ઇયરમાં પૂછાયેલા પ્રશ્નો અને પૂછાઈ શકે એવા બરાબર આ બધા પ્રશ્નોને આપણે ત્યાં લેશું ઓકે ફ્રેન્ડ્સ આજનું કામ આપણે અહીંયા રાખીએ છીએ પણ આવતીકાલે અથવા તો જ્યારે તમને નોટિફિકેશન મળે ત્યારે તમારા દર્શિત સરના લેક્ચર ચાલુ છે તો એમાં તમારે સબસ્ક્રાઈબ કરવાનું છે અને આપણે ખાસ કરીને હું અભિજીત સરે જે અમને સરસ મજાની તક આપી કે તમને લોકોને કંઈક શીખવું તેના માટે થેન્ક યુ વેરી મચ તમે પણ અહીંયા જોડાણા તમારો પણ ખૂબ ખૂબ આભાર રાખીએ છીએ ફ્રેન્ડ્સ અહીંયા આજનું લેક્ચર ફરી મળીએ છીએ શનિવારે સવારે સાડા નવે અંગ્રેજીના લેક્ચરમાં એ સિવાય તમારા હિસ્ટ્રીના લેક્ચર છે એમાં તમારે અવશ્ય આવવાનું છે રાખીએ ફ્રેન્ડ્સ ગુડ નાઇટ